या अली मदद, अलवाइज अलीजा बहादुर अली राजानी, वाइज नंबर 15। सरकार ने मौलाना शकरी मलुसाईनी हाजर इमाम ना पाक पवित्र अने मुबारक नाम पर सलवात पढ़ला मेरिया सल्लल्लाहु मुहम्मदिन व आलि मुहम्मद। मोमिनो बंदगी नो जे विषय छे એટલો આસાન નથી। પહેલી વસ્તુ તો એ છે કે ઇન્સાનને ભોગ આપવો પડે છે અને એ ભોગ છે એની નિંદરનો। જ્યારે પોતાની નિંદર મૂકી અને જમાતખાનામાં આવે છે ક્યારે થાય છે કે જ્યારે એને પોતાના ઇમામ પ્રત્યે મોહબ્બત હોય, ઇમામ પ્રત્યે લાગણી હોય, ઇમામ પ્રત્યે ચાહના હોય અને એના દિલમાં એ ખ્યાલ હોય કે હું મારા મૌલાથી નજદીક થાઉં, હું મારા મૌલાની નજદીક નજદીક અને એકદમ નજદીક થવાના પ્રયાસ કરું અને દિલમાં એ પ્યાર અને ઉમળકો જો હોય ને તો જ એક માણસ આગળ વધી શકે છે। કારણ કે નહીં તો પછી ગમે એટલી વર્ષ કે ગમે એટલા દિવસો કે ગમે એટલા કલાકો બંદગી કરીએ, જો એ ચીજ ફાયદા નથી થઈ જેને પ્યાર કહેવામાં આવે છે તો એ બંદગીનો કોઈ અર્થ નથી, એમ પીર જ્ઞાનમાં લખે છે। નામ લિયા તો અતિ ઘણા, પ્રેમે પીડા ન લાઈ, એ તો ધૂળી ઉપર લીપણા જેમ ફૂટા મંડલ બજાઈ કે। ગમે એટલું નામ લ્યો તો શું થાય કે કઈ નથી થવાનું કે, પ્રેમ અને સાથે સાથે પીડા બી હોવી જોઈએ, દર્દ હોવું જોઈએ, ખરી મોહબ્બત હોવી જોઈએ દિલની અંદર કે મુર્તઝાલીથી નજદીક થાઉં, કે મુર્તઝાલી મને પોતાથી નજદીક કરતા જાય, એક સમય એવો આવે કે હું અને એ બંનેમાં ફરક ન રહીએ। અંદર લોકો પૂછતા હતા કે હસન કબીરદીન મા બાપ જેવા પીરે જ્ઞાનો રચ્યા, વિનંતીઓ લખી, પણ શા માટે એવી રીતે લખતા હતા કે જાણે પોતે કોઈ સ્ત્રી હોય, પીર પોતાને એક સ્ત્રી તરીકે ઓળખાવે છે। તમે ઘણા ગીનાનો સાંભળ્યા હશે, હસન કબીરદીન મા બાપના, ખાસ કરીને બીજા પીરોના તમે ઓછા ગીનાન સાંભળ્યા હોય કે જેમાં પીરોએ પોતાને સ્ત્રી તરીકે ઓળખાવ્યા હોય, હસન કબીરદીન મા બાપના ઘણા ગીનાનો બોલાય છે। ચાલુ વેંતી બી જે અમે બોલીએ છીએ એમાં બી એમ કીધું છે કે આશ કરીને યાલી હું તેરે દર ઉભી, જોકે હસન કબીરદીન મા બાપ એમ કેવું જોતું હતું કે હું તેરે દર ઉભો, કારણ કે હસન કબીરદીન હતા ને, પણ એમ લાગે કે આમ શા માટે, ક્યાં પછી આ એસોસિએશન વાળાઓએ જ્ઞાનમાં કઈક છાપવામાં ભૂલ કરી દીધી કે પછી પીરોથી ગ્રામર મિસ્ટેક થઈ ગઈ, સાધારણ માણસને તો એમ જ લાગે કે આમ કેમ બોલાય છે, પીર જેવો પીર અને ઉભી કરીને બોલે, અને ઘણે ઠેકાણે બાબતો આવી ગઈ। સિંધારો તમને ખબર છે ઇન્સાનની જિસમની અંદર જે રૂહ છે ને, ઇન્સાનના જિસમમાં જે રૂહ છે ને એ નારી જાતિ છે, જે રૂહ છે એ નારી જાતિ છે, ઔરત છે, અને જે જિસમ છે એ પુરુષ જાતિનું છે। રૂહ નારી જાતિનું ને જિસમ જે છે એ પુરુષ જાતિ, અરબીની અંદર તમે સેન્ટેન્સ બનાવો રૂહના તો તમારે સ્ત્રી જાતિમાં બનાવવા પડે, જેમ ગુજરાતીમાં આપણે કહીને કે રૂહ ઉડી ગઈ, એવી રીતે રૂહ એના જિસમની બહાર નીકળી ગઈ એવી રીતે। કારણ તો કે રૂહ જે છે એ નારી જાતિ છે, પીઓ એવી દિનદારો પોતાને એવી રીતે ઓળખાવ્યા, કારણ કે પીરનો સંબંધ જે ઇમામ સાથે હતો એ જિસમથી નહોતો, રૂહથી હતો, અને રૂહ જે છે એ નારી છે, રૂહ જે છે એ નારી છે,
खुदाए बे अलग अलग चीजों राखी, पुरुष जिसम ने राखी और रूह ने नारी तरीके राखी, के इंसान ने खबर पड़े कि आ ने आ बने अलग अलग छे, एक नहीं, बने मा फरक छे ने बने ना खोराक भी जुदा जुदा छे। जिसम नो खोराक मट्टी छे, कारण के मट्टी माथी पैदा थयो छे, जे कई जमीन माथी उगे ही तमे ने खवरावो, पण आत्मा नो खोराक मट्टी नथी, ये तो खुदा ना नूर माथी आव्यो छे, अने एनो खोराक छे खुदा नो जिकर एटले के इबादत। नूर ने नूर नी जरूर छे अने मट्टी ने मट्टी नी जरूर छे, मट्टी मरी गया पछी मट्टी मां चाली जावानी, त्यारे नूर नूर मां जावानुं छे, अने एना माटे एने इबादत रूपी खोराक नी जरूर छे। ए औरत छे, ए औरत छे, પીરો એ પોતાની ખાલી હસન કબીર દીન નહીં, પીર સદર દીન કયો, બીજા પીરો કયો, ને અગાઉ જેવો તરી ગયા એ લોકોના નામ લ્યો। અનંતના નવ છુગામાં હસન કબીર દીન માપે લખ્યું કે પીર સદર દીન ને દરેકે દરેક પછી એને હિન્દુઓના નામો લીધા, કે હરિશ્ચંદ્ર કયો, કે પહેલા જ કયો, કે ગમે તે કયો, એ લોકો એ બી પોતાનું અસલ મકાન મેળવવા માટે પોતાને એક નારી તરીકે ઓળખાવ્યા હતા। પીર સદર દીન ને બી શરમ ના આવી નારી તરીકે ઓળખાવામાં, સુકામે આવે, કારણ કે કુરાનમાં રૂહ ને નારી કહેવામાં આવી છે, ઔરત જાતિ તરીકે ઓળખાવામાં આવી છે, એટલે પીરે બી પોતાના રૂહ ને એક ઔરત તરીકે કબૂલ કરી કુરાનના હિસાબે। હવે પીરોએ એક રસ્તો ગોત્યો કે ઇમામના નૂરમાં મળવું છે, કેમ મળવું? પીરે લગ્નનો કોન્સેપ્ટ આપ્યો, બહુ સરસ ખ્યાલ આપ્યો મમ્મીનો, લગ્ન થાય ને, છોકરા અને છોકરીના લગ્ન થાય તો લગ્ન થાય ત્યારે એને કહે છે કે હવે તમે બે એક થઈ ગયા, કે હવે તમારા બે માં જુદાપણું નથી, એક થઈ ગયા, લગ્ન થયા પછી એક થાય છે। આ અર્ધાંગ ની કહેવાય, ઓલો અર્ધાંગ નું કે ભાઈ અર્ધો અર્ધો અંગ મળીને થાય એક અંગ, કારણ તો કે સ્ત્રી જે છે લગ્ન થયા પછી ધણી ની થઈ જાય, અર્ધાંગ ની થઈ જાય। એવી રીતે પીરે કીધું કે માલિક હું બી તારી સાથે એક થવા માંગુ છું, કે લોકો એમ સમજે કે ઇમામ અને પીરમાં કઈ ફરક નથી, જે બંને એક થઈ ગયા છે, અને દુનિયાના હિસાબે તું મારી સાથે લગ્ન કર તો આપણે એક થઈ જાય, લગ્ન કર આપણે એક થઈ જાય છીએ, એ લગ્ન કરીને એક થવા માંગતા હતા। કે લગ્ન કર્યા પછી સ્ત્રીનો વજુદ અલગ નથી રહેતો ને પુરુષનો વજુદ અલગ નથી રહેતો, બંને એક થઈ જાય છે, આપણે બી કહીએ છીએ કે આ એક છે, આમાં ફરક નથી, માલિક કે મારી સાથે લગ્ન કરી લે કે તો પોતાને સ્ત્રી તરીકે ઓળખાવી, કારણ કે સ્ત્રીમાં એ ભાવના હોય છે કે પૂરી પૂરી પોતાના પતિ ઉપર નિછાવર થઈ શકે, પોતાનું જૂનું ઘર ભૂલી જાય, જે ઘરમાં મોટી થઈ હોય 20-22-24 વર્ષ કાયદા હોય, જે પ્યાર જોયો હોય એ બધું ભૂલીને દળીને થઈ જાય, આ ઘર તરફ કદાચ ન બી આવવું પડે તો નહીં આવે, એ નવા ઘરની થઈ જવાની। પીરે કીધું હું બી એવી સ્ત્રી છું, તું 40 વર્ષ દુનિયામાં રાખ, 50 વર્ષ રાખ, 60 વર્ષ રાખ કે 70 વર્ષ રાખ, પણ જેની તું લગ્ન કરીશ તે દિવસથી હું તારી, એટલે કે જે દિવસ મારો આખરી દિવસ હશે દુનિયામાં અને જે દિવસ તું મને નૂરમાં સમાવી દેવાનો તે દિવસથી હું તારી, પછી આ દુનિયાને ભૂલી જઈશ, જેમ છોકરી પોતાના માવતરના ઘરોને ભૂલતી જાય છે અને ધણીના ઘરને પોતાનું ઘર સમજે છે, એ હું તારી સાથે આવી જઈશ। આ પીરના દિલમાં આવો પ્યાર અને આવી લાગણી પેદા થઈ કે ઇમામમાં એક થવાનો આ એક રસ્તો છે। તમે સાંભળ્યું છે દિંદારો, હિન્દુસ્તાનની અંદર મીરાનું નામ સાંભળ્યું છે, મીરા ભગવાનની ભક્ત હતી, એનો ભગવાન હતો કૃષ્ણ, એના કેટલાય ભજનો તમે સાંભળ્યા હશે, મીરા કા ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ, કે મારો તો ગિરધર ગોપાલ છે કે બીજો કોઈ નથી, એનો ધણી રાજા હતો, રાણા નામ હતું એનું, પણ કે મારો અસલ ધણી તો કૃષ્ણ ભગવાન છે, કે આ ધણી તો ભલે ને રાજા હોય કે પણ દીન દુનિયાનો જે રાજા છે એ મારો ધણી છે। અને કેવી ગાંડી થઈ ગઈ તેની પાછળ, ઘર બાર તો ભૂલી કે ભાનતાન ભૂલી ગઈ, હું તો કે બધું ભૂલી ગઈ રે, ભગવાનમય થઈ ગઈ કે જા જાય ત્યાં શરમ નો ખ્યાલ નહીં, હયા નો ખ્યાલ નહીં, કોઈ જાતનું પોતાનું ભાન નહીં, બસ એટલી બધી મોહબત અને ઈશ્ક કે કૃષ્ણ મારો ધણી અને હું એની ઘરવાળી। પીરોએ કીધું ને કે અગાઉ જેટલા બી લોકો અસલ ઠેકાણે ગયા ને એ બધાએ પોતાને નારી તરીકે ઓળખાવ્યા, આ તો ખેર નારી હતી જ, એટલે સવાલ નતો કે ભગવાન સાથે, અને દિલમાં ને દિલમાં એને લગ્ન કરીને પતિ માની લીધો મૌલાને, કે તું મારો ધણી, કૃષ્ણ ને કે તું મારો ધણી, અરે પણ તારો ધણી દુનિયામાં રાણા છે તો કે એ તો થોડાક ટાઈમ માટેનો છે,
કાલે એ મરી જાય તે કા હું મરી જઈશ નોખા થઈ જશું, પણ મોલા સાથે ને જે લગ્ન થશે ને તો પરમિનેન્ટ હશે કીએ, એ તો હંમેશના માટે હશે, જ્યાં નથી મોત કે નથી કાંઈ કીએ, એ તો હંમેશના માટેનું થશે. એટલે એના દિલમાં એ ભાવના હતી કે ભગવાન મારો ધણી છે, એ બધાને કહેતી ને ગાતી ગાતી તંબુરો હાથમાં લઈને ફરતી હતી. બનારસ ની અંદર એક પંડિતે મંદિર બનાવ્યો, કૃષ્ણ નો ભક્ત હતો, એ 40 વર્ષ થયા બંદગી કરે, બનારસ ની અંદર ઘર બનાવ્યું હતું, 40 વર્ષ થયા બંદગી કરે, પણ એનો એક નિયમ હતો કે કોઈ પણ બાયડીનું મોઢું ન જોવું કે, કાં તો કે બાયુનું મોઢું જોવાથી વિચારો બગડી જાય છે ને બંદગીમાં ખલેલ પડે છે, એ પોતાને બસ પાકો મરજ સમજે ને એવી રીતે બંદગી કરે, કોઈ આવવા નથી, નોખું મંદિર પોતે બનાવ્યું પોતાના ખર્ચે, અને બહાર એક ચોકીદાર ને બેસાડ્યો કે કોઈ બાયુ આવે ને બગાવી દઈ કે, અંદર ના આવવાથી મારું મંદિર છે કે, મંદિર જોકે ભગવાન કૃષ્ણ નું પણ મેં બનાવ્યું મારું છે કે, કોઈ બીજો ના આવી શકે. અને ઓલી મીરા એક વખત ગાતી ગાતી નીકળે છે, જોયું કે કૃષ્ણ નું મંદિર, કૃષ્ણ તો કે મારો ધણી કે, પછી એને ખ્યાલ ક્યાંથી જતો, ગાતા ગાતા અને ઓલો તંબુરો વગાડતો ઓલો ચોકીદાર જોતું રહ્યો, કાકા ભાઈ ગાય નાચે કે, દીવાનાની માં બગી જોતો રહી ગયો, અને મીરા ઘૂસી ગઈ મંદિરમાં, અંદર વહી ગઈ, એ અંદર પહોંચી ગઈ, ઓલા પંડિત તો બેઠા હતા, અચાનક ધ્યાન દીધું, તંબુરાની અવાજ આવી, જોયું તો ઓલી મીરા ઉભી છે સામે, એના તપમાં ભંગ થઈ ગયો, 40 વર્ષની ટેક તૂટી ગઈ. અરે ક્યાં ભાઈ આવી ક્યાંથી કે, અરે આજાનું મોઢું જોઈ લીધું મેં કે, 40 વર્ષ ત્યાં બાઈનું મોટું નતું જોયું કે, એટલા માટે તો નોખું મંદિર હતું એનું, અને ઈચ્છા હતી કે આવી રીતે જ મરી જાય ત્યાં સુધી બંદગી કરે અને અસલ મકાને જાય. એકદમ રાળો પાડવા માંડો, ગાંડો થઈને, કોને આવવા દીધી આને, ચોકીદારની આવાજ દીધી, બોલો બિચારો ગાંગો વાંગો થઈને એવું મને કઈ ખબર ન પડી કે, હું આમ તો બધાને રોકું કે, પણ આ નાચી નાચી આવીને એમાં હું રહી ગયો જોવામાં કીએ, અને ઘૂસી ગઈ અંદર કીએ, મારો જરાય વાંક નથી, મારો વાંક જ નથી આની અંદર કીએ. બોલી મીરા કે છે કે, શું છે મારી સાથે વાત કરીને કીએ, તો આવી કેમ કે, આ મંદિર મારું છે કે, મંદિર તારું નથી, મંદિર તો મારા ધણીનું છે, કૃષ્ણનું છે, ને કૃષ્ણ મારો ધણી છે કે, એ બધું ભલે હોય કે નીચે ઉતર પહેલે કે, મારા મંદિરમાં નહીં કીએ, તું નીચે વહી જા કે હું કોઈનું મોઢું નથી જોતો બાઈનું કીએ, શાબાશ કીએ, તું મરજ છો તો કે, આ મરજ છું ને ઔરતનું મોઢું નથી જોતો કીએ, કેટલા વર્ષથી પંડિત બંદગી કરસ કીએ, 40 વર્ષ થયા કીએ, 40,000 વર્ષની બંદગી કર ને તો બી એ ભગવાનના નૂરમાં નહીં મળી શકીએ, નહીં 40,000 વર્ષ બી જો જીવતો રહે ને બંદગી કરતો જાને તો બી નૂરમાં એક નહીં થાકીએ, જો એના નૂરમાં મળવું હોય અને ભગવાનને સારો બનાવવો હોય ને તો તું પેલે ઇસ્ત્રી બનતા શીખીએ. પંડિત કે, મને એક દાખલો તો આપ કે પોતાને મરદ સમજીને કોઈએ બંદગી કરી હોય ને અસલ મકાને ગયો એવો એક દાખલો તો દેખીએ, તું પોતાને મરદ સમજે તો 40 વર્ષમાં તે શું પ્રાપ્ત કર્યું એ કે, બસ તું તારું કે, તે શું પ્રાપ્ત કર્યું 40 વર્ષમાં, અને હજી બી તું કરતો જા, જિંદગી બરબાદ થઈ જવાની, કાંઈ નહીં મળે, આ મને જો કે, મને 2-5 વર્ષમાં મળી ગયો બધું, બસ કે હું ગાંડી થઈ ગઈ, મેં મારો માની લીધો કે, હું એના ઉપર બધું નિછાવર કરવા તૈયાર છું કે, અને એવી ભાવના પૈદા થઈ મારો થઈ ગયો, હું એની થઈ ગઈ કે, બાકી તું ગમે એટલા વર્ષ કાઢી નાખ, જ્યાં સુધી સ્ત્રી તરીકેની ભાવના તારામાં પૈદા ન થાય અને તું એના ઉપર પૂરેપૂરો નિછાવર નહીં થાય ત્યાં સુધી તને કાંઈ લાભ નથી. પીરોને ખબર હતી આ વાતની, કે મૌલાને પોતાનું બનવું હોય તો પોતાને સ્ત્રી બનાવો ને મૌલાને પુરુષ બનાવો, કે અને કહો કે માલિક તું ધણી છો ને હું તારી ઘરવાળી છું, છોકરી છું, એક બાળા છું, અને પાછી કેવી બાળા, પોતાને ખૂબસૂરત સમજતી હોય તો એને જરા ઘમંડ આવી જાય કે મને જોવાવાળા ગણાય છે કે, કોઈ ને કોઈ માંગા આવ્યા જ કરે છે કે, એટલે એ તો પછી આમ ના પાડતી જાય, પણ તું એમ બી નહીં સમજતી કે, પીર બહુ સમજદાર હતા, રૂપારી બી નહીં સમજતી, પૈસાવાળાની દીકરી બી નહીં સમજતી, ગરીબ સમજજે અને ઉપરથી પાછી કદરૂપી સમજજે, બધા અવગુણ વાળી જે છોકરી હોય ને એવી તું તને સમજતી જા. પીર હસન કબીરદીન તો એમ જ કહેતા હતા, બધા અવગુણ મારામાં છે, હું રૂપવાળી બી નથી કે, મારામાં કોઈ એવા સારા ગુણ નથી માલિક, તે છતાં હું તને ચાહું છું, તે છતાં મારી ઈચ્છા છે કે હું તારી સાથે લગ્ન કરું અને તું આવ અને મારો હાથ પકડ. યામૌલા અબળા તે આતું રતી ઘણી, નૈણે જરે છે નીર, તમ નર ને નારિયું ઘણી, મારી જાણો ને પીળ. હસન કબીરદીન લખે છે, બહુ આતુર છું, અબળા એટલે જવાન બાઈ છોકરી, બહુ આતુર છું મૌલા કીએ, આંખોમાંથી આંસુ પડી રહ્યા છે તારા વિયોગમાં, નૈણે જરે છે નીર,
तम नर ने नारियु घणी किए, तने तो घनी बायु मली जाती हसे। कृष्ण ने भी 300 ऊपर गोपियों हती किए, कोई के 1600 गोपियों हती। अरे तने भी घणुई छे, तारी पासे घणु छे किए, केटली नारियो मलसे, मारा थी रूपवान मलसे, पण मारी आंख ना आंसू जो नैणे जरे छे नीर, ए आंसू ने जोईने मने कबूल कर के हूं तारा प्रेम मां रोई रही छू। किए भले मारा में हजार अवगुण हो, हजार अपलखण हो, तू मारी साथ एक वक्त हा पाड़ी दे लगन करवानी। फिरोई आवी रीते मनावानी कोशिश करी इमाम ने कि तू मारो थई जाने हूं तारी थई जाऊं। अपना बन्ने में कोई फरक न रिये कि आंसू छे मम्मी नो प्रेम नो, प्रेम नो एक जात नो एटलो बधो मम्मी नो मिठास भरेलो प्रेम छे कि इमाम ने पोतानो बनावा मांगे छे। तज़क्करतुल औलिया में लखे छे कि जुन्नेद बगदादी हता ने, इने भी 30-35 वर्ष सुधी बंदगी करी थी, जंगल में फरता था। भूखा तरसियारी आत्मा ने कहते ने बोलो नफ्स केने के भूख लागी छे तो के खबरदार तने खावा नहीं दऊं, भूखो राखी किए, मारे बंदगी करवी छे ने कई मेळवू छे ए भावना एनी। रखड़े आखो दी जंगलों में बंदगी करे, भूखा तरसियारी सर्दी में पातरा कपड़ा पहरे, गर्मी में जाडा कपड़ा पहरे, मतलब के नफ्स ने तकलीफ देवी, जेटलो दुखी करी सकाय एटलो दुखी करवो आत्मा ने, एनी भावना हती। हकीकते दींदारो एक वक्त जंगल माथी पसार थई रह्या हता तो जोयुं के गांडा जेवो माणस थयेलो छे, एक बिल्कुल गांडा जेवो माणस, फाटेल तूटेल वस्त्र वालो दीवानो देखाणो एने। पाछी दया एटला माटे आवी के पड़ेलो हतो, सूई गयो हशे थाकीने, અને એના જીસમ ઉપર બધી કીડીઓ, લાલ મોટી મોટી કીડીઓ એના જીસમ ઉપર બટકા ભરી રહી હતી, મોઢા ઉપર, ગાલ ઉપર, હાથ ઉપર, બદન ઉપર, પગ ઉપર, કેટલી લગભગ હજારો કીડીઓ હતી, જાણે કે બધી કીડીઓ એના ઉપર જ ઉભરાઈ ગઈ હોય, અને આ બે ભાન જેવી હાલતમાં પડ્યો છે। સેંકડો બટકા એક સાથે ભરાતા હશે કે બીજો હોય તો રાડ પાડી જાય, આ બે ભાન હતો, આને દયા આવી કે બિચારાના કીડીઓ મારી નાખવાની છે। આ બે ભાન છે, શું કઈ દારૂ પીને બેહોશ થયો છે, એક મસ્તીમાં આવીને બેહોશ થયો છે, ગમે તે છે કે પણ આ કીડીઓ આને બટકા ભરી રહ્યા છે ને આને તકલીફ થઈ રહી છે। જુનેદને દર્દ થયું, પોતે બેઠા, ઓલાનું માથું પોતાના ખોરામાં રાખ્યો, ઓલી એક એક કીડીને વીણી વીણીને ફેંકતા ગયા, એને બિલકુલ એક એક કીડી ન રહી જીસમ ઉપર, એટલો સાફ કર્યો એને। અને પછી એને હાથ ફેરવવા લાગ્યા, બધા આમ ડાક પડી ગયા હતા જીસમ ઉપર, બિચારાને કે બહુ હેરાન કર્યો છે કીડીઓ એ કે। અડધી કલાક પોણી કલાક પછી ઓલો હોશમાં આવીને આંખ ખોલે છે, આંખ ખોલીને કહે છે કોણ કમબખત હતો, કે આ કોણ ગધેડા જેવો માણસ આવ્યો કે જેને મને મારા ખુદાથી દૂર કરી દીધો, કે ખુદાથી દૂર કરી દીધો, એક તો એના ઉપર દયા કરી, ઓલી કીડીઓથી છોડાવ્યો, અને ઉપરથી કહે છે કે આ કોણ માણસ આવ્યો કે જેને મારા પરવર્તિકારથી દૂર કર્યો। જુનેદ એકદમ ઉભા થઈ ગયા, શું વાત કરસ કેતો, તો કેવો તમે છો જુનેદ બગદાદી, કે તમારા તો બહુ વખાણ સાંભળાતા, કે વર્ષો થયા તમે ઘર બાર મૂકી અને ખુદાને ગોતતા ફરો છો, તો કે બરાબર છે, કે પછી મળ્યો તમને ખુદા, તો કે બસ એની જ તલાશમાં છું, મને મળી ગયો, જેવો મને મળી ગયો, કે તમે જ્યાં સુધી કીડીઓ કાઢી નહોતી ને ત્યાં સુધી હું ખુદાના હુજૂરમાં હતો, એ મારી સાથે વાત કરતો હતો, હું એની સાથે વાત કરતો હતો, એ મને જોઈ રહ્યો હતો, હું એને જોઈ રહ્યો હતો, કે પણ તમે ઓલી કીડીઓ કાઢી નાખીને કે એ વયો ગયો ને અત્યારે હું દર્શન વગરનો પડ્યો છું, તને ઓલી કીડીઓ બટકા ભરતી હતી તકલીફ નહોતી થતી, જુનેદ થી બીજું કઈ સમજમાં ના આવ્યું ને, એટલું જ પૂછ્યું કે ઓલી બટકા ભરતી હતી કીડીઓ તો તકલીફ નહોતી થતી, તો કે ખુદાની મોહબતમાં એટલો બધો લીન હતો ને કે બટકાની અસર મારા જીસમને નહોતી થતી, કે એટલા એટલા બટકાઓ ભરતી હતી એમ તું કે, પણ મને તો જરાય અસર નહોતી થતી, કારણ કે હું તો એના પ્રેમની અંદર એટલો બધો લીન થઈ ગયો હતો, એનો જલવો જોઈ રહ્યો હતો, કે જુનેદ કે તું જે બોલશે હું સમજી નથી શકતો, કે એવું કોઈ દી બને કે એટલી બધી કીડીઓ બટકા ભરે ને તું એટલી બધી મોહબતમાં કેવો ગરકાવ કે બટકાની અસર તને ન થાય। ત્યારે ઓલો કે છે કે જુનેદ તમે સાંભળ્યું છે અલ્લાહના રસૂલ ફરમાવતા હતા અને કુરાનમાં લખેલું છે કે હઝરત યુસુફ બહુ ખૂબસૂરત હતા, પૈગંબરોનો દીવાનો જુનેદ બગદાદીને કહે છે કે યુસુફ પૈગંબર બહુ ખૂબસૂરત હતા, અને જુલેખાની ઈચ્છા હતી કે યુસુફ સાથે લગ્ન કરે, જે કઈ પણ ડિટેલમાં આપણે જવું નથી। પછી એ યુસુફને ચાહવા લાગ્યા, એની સહેલીઓને કહે છે કે મને યુસુફ બહુ વાલો લાગે છે, કેટલો બધો ખૂબસૂરત છે, એટલો બધો ખૂબસૂરત છે કે દુનિયામાં બીજો કોઈ એના જેટલો ખૂબસૂરત નથી, કુરાનમાં લખેલું છે।
એની સહેલીઓ કે એટલો બધો ખૂબસૂરત છે તો કે આ મારા ઘરમાં છે, મારા ધણી એને ગુલામ તરીકે ખરીદો છે, ને હું જોઉં છું તો જોતી જ રહી જાઉં છું કે, અને તમે બી જોશો તો જોતા રહી જાશો કે. સહેલીઓને બોલાવીને કે જો તમારે મને ખોટું લાગતું હોય ને તમને, તો જો હું બોલાવું છું શું, બધીને બેસાડી હાથમાં એક એક લીંબુ આપ્યું ને છુરી આપી કાપવા માટેની, કે આ લીંબુ કાપો હું લાવું એને કે. સહેલીઓને હાથમાં લીંબુ આપ્યું ને છુરી આપીને પોતે ગઈ યુસુફ પાસે ને કે છે કે આ દરવાજામાંથી અંદર આવો. આ લોકોને કીધું જો યુસુફ આવી રહ્યા છે કે, હાથમાં છુરી છે લીંબુ કાપવાની તૈયારીમાં, અને યુસુફ દાખલ થયા, જોતી જ રહી ગઈ સહેલીઓ. ચાંદ જેવો ચહેરો હતો, એ પહેલાના નબી હતા ને, જોતી રહી ગઈ ને કે લીંબુ કાપતા કાપતા આંગળી કાપી લીધી, ખૂન ટપકી રહ્યું છે ને યુસુફને જોઈ રહી છે, બધાની આંગળીઓ કટ થઈ ગઈ લીંબુની બદલીમાં, અને એ જોતી રહી ગઈ. લખેલું છે અલ્લાહના રસૂલમાં પણ, આયવાલુ લંબિયામાં પણ, કે જોતી જ રહી ગઈ. બોલો કે છે દીવાનો જુનેદ, તને ખબર છે કે બધી એ પોતાની આંગળીઓ કાપી નાખી, ને છતાં એને આંગળી કાપાવાનું દર્દ નહોતું થતું, ખૂન પડતું હતું એનું ભાન નહોતું. કારણ તો કે જોવામાં એટલી ગર્ક થઈ ગઈ હતી કે. તો કે વાત સાચી છે, એક માણસની મોહબ્બતમાં જો આવી હાલત થતી હોય તો ખુદાની મોહબ્બતમાં કેવી હાલત થવી જોઈએ. જુનેદ કે યુસુફ તો ખુદાના એક બંદા હતા, એની મોહબ્બતમાં ઓલી આંગળીઓ કાપી લીધી, અને અહેસાસ ન થયો કે ખૂન જાય છે, આંગળીનો કટકો કપાઈ ગયો એમ ન થયું. તો પછી જે માણસ ખુદાની મોહબ્બતમાં હોય એનો દરજ્જો કેટલો આગળ વધી જાય. ત્યારે જુનેદે કીધું કે મને કોઈ ઈબાદત કરતા શીખવાડી હોય ને તો એક દીવાનો હતો કે, હું તો એને દીવાનો સમજતો હતો. મેં 35-40 વર્ષ બંદગી કરી, પણ એ ભાવ કે એ પ્રેમ કે પ્યાર હું પેદા ન કરી શક્યો, એ ચીજ મારામાં પેદા ન થઈ છે, એ મને દીવાનાએ બતાવ્યું હતું. મોઈનો મૌલા પ્રત્યેનો પ્યાર પહેલે હોવો જોઈએ દિલમાં. બંદગી કરવા આવી આંખો ચોરતા ચોરતા અધી અર્ધી નિંદરમાં હોય, અર્ધી નિંદરમાં ન હોય, અને બંદગીમાં બેસી ગયા, યાલી 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 ગમે એટલું કરીએ, પણ ઓલો પ્યાર ક્યાં છે? પ્યાર હોવો જોઈએ પહેલે. મુર્તઝાલી હાજર ઇમામ સાથે મોહબ્બત હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ. ધણીના અહેસાનો યાદ કરો, પ્યાર પેદા થશે. એ ધણીના કેટલા અહેસાનો છે એને તમે યાદ કરશો તો પ્યાર પેદા થશે. 15 વર્ષ પહેલા તમે શું હતા અને આજે તમે શું છો એ યાદ કરશો તો ધણીની મહેરબાનીઓ યાદ આવશે, અને એના તરફ પ્યાર પેદા થશે, લાગણી પેદા થશે, જજ્બો આવશે પ્યારનો, અને એમ થશે કે નહીં મૌલા તું મારો છો, કે તારા ઉપર એક વખત જાન બી જો કુરબાન કરવી પડે તો હું પાછી પાની નહીં કરું. જજ્બો પેદા કરો પ્યાર હું એવો. અને એવી રીતે એ મૌલા પ્રત્યે ઈશ્ક થઈ જાય ને, અને ત્યાર પછી તમે જો એનું નામ લ્યો ને, અને એવી 4-5 નો ટાઈમ આપ્યો છે ઇમામે, અને એ વખતે જો નામ લેવાય ને તો ખરેખર ધણી જે છે ને ઘણો ફાયદો પહોંચાડે આપણને, તો એક ઇન્સાન આગળ ને આગળ વધતો જાય. તમે કહો કે એક વખત બંદગી કરે, ભલે 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટે મોહબ્બત ની અંદર બંદગી કરે, ને પોતાને પોતાનું ભાન ન રહીએ, અને કદાચ એક વખત એ રૂ બહાર આવે, જેટલી બી નાપાકીઓ છે ને રૂ ની અંદર, જેટલી બી એની અંદર સમજો કે મમ્મીનો ગુનાહિત ચીજો સામેલ છે ને, એ બધી પાક થઈ જાય. એક વખત એ બહાર આવે, એક વખત એ ઉડતા શીખે. ઇમામે કીધું કે જેમ પક્ષી હોય ને ઉડવા વાળું, એને તમે પાંજરામાં પૂરીને એના પરને કાપી નાખો ને, એવી તમારી રૂ ની હાલત છે કે ઉડી નથી શકતી, અંદર ગંદી જગામાં પડી છે, અને એને જ દુનિયા સમજે છે. એક વખત એને બહાર નીકળવા દો. કેવી રીતે? ઇમામ તકી મોહમ્મદ પોતાના રસાલામાં લખે છે, અખવાનું સફા ની અંદર લખ્યું કે સમુદ્ર નું પાણી હોય છે ને ખારું હોય છે, કે માણસ એને પી નથી શકતો, ખારું પાણી હોય છે, એ પીવાના કામમાં નથી આવતું, વપરાશમાં નથી આવતું, અને પાછી એના ઉપર સ્ટીમરો ને જહાજો ચાલતા હોય ને એનું ઓઇલ ને તેલ ને ગંદકી બધી એ પાણીમાં સામેલ થાય છે, અને પાછો અતરાફમાં એના ઓલો શું કહેવાય લીલો સેવાર જામેલો હોય છે, ગંદુ પાણી મોઢામાં નાખવાનું મન ન થાય, અને પાછું ખારું એટલું કે માણસો પીએ જ નહીં એને. પણ એ પાણી જયારે સૂરજની ગરમી એના ઉપર પડે છે ને આ પાણી ગરમ થાય છે, ભાપ બને છે ને ઉપર ઉડે છે. એક વખત ઉપર ઉડે છે, પણ ઉડે છે કેવી રીતે? પહેલે તો ગરમી સહન કરે છે, સૂરજનો તડકો સખત એના ઉપર પડે છે, પછી એ પોતે શેકાય છે, ગરમ થાય છે, અને પછી ભાપ બને છે અને ઉડે છે. થોડી તકલીફ પડે છે, પણ ઉડ્યા પછી જયારે ઉપર જઈને પાછું આવે છે ને વાદળાના રૂપમાં અને વરસાદ વરસે છે,
એજ સમુદ્ર નું પાણી કે જે જોવાનું મન નતું થતું, એજ સમુદ્ર નું પાણી કે જેની અંદર ખારાશ ભરેલી હતી, એજ સમુદ્ર નું પાણી જેમાં કેટલી પ્રકારના ઓઇલ ભરેલા હતા, પણ જયારે ઉપરથી પડ્યું તો મીઠું સાકર જેવું, કે તમે કહો કે આ પાણી તો નિયામત છે, આ તો ખુદાની રહેમત છે, કેટલી મીઠાશ છે આની અંદર. સંત કબીર સંત તુલસીદાસે લખ્યું ને, ઉત્તમ જન તો મિલત હી, અવગુણ સો ગુણ હોય, ઘનસંગ ખારો ઉદ્ધિ મિલી, બરસે મીઠી તોય. ઘનસંગ એટલે સમુદર, ખારો હોય અને ઉદ્ધય મળેલી હોય એની અંદર, પણ ઉપરથી વરસે ને તો મીઠી થઈને વરસે. કે એક વખત રૂપ આર જાય અને જીસમાં આવે ને તો એકદમ પવિત્ર થઈને આવે ને, એટલી બધી રોશની લઈને આવે કે તમે આ બેઠા બેઠા કહી શકો કે દુનિયાના ચારેય ખૂણામાં શું થઈ રહ્યું છે. અહીં બેઠા બેઠા તમે ભવિષ્યવાણીઓ બાકી શકો, તમારી રૂહ જોઈ શકે કે દુનિયામાં શું બની રહ્યું છે, પેરિસમાં મૌલા શું કરી રહ્યો છે, એ તમે અહીંથી કહી દો. કારણ કે તમારી રૂહ ની અંદર એ તાકાત છે કે બહાર નીકળીને જોઈ શકે છે. એની આંખો અમારી આંખો કરતા બહુ તેજ હોય છે. જો રૂહ બહાર આવી જતી હોય તો અમે તો ખાલી 150-200 કે 300 ફીટ સુધી જોતા હશું, એ આખી દુનિયા જોઈ લઈએ જો એક વખત બહાર આવે તો. પણ એને બહાર કાઢવી કેમ? તો ઓલો પાણી કેમ ગરમ થયું ને ખતખદું, ખતખદીને જેમ તમે કરતા હો ને ચા બનાવતા હો તો પાણી ઉબલતું હોય એમાં બુલબુલાઓ ઉડતા હોય એની અંદર, એમ ખતખદાવો પેલે. આસાંજી ચંદન થાવો તો ચેતીને ચાલો અને ઘસાવો અપની દેહ, ઘસંતા ઘસંતા સોરમ છૂટે, એવી ઉત્તમ કરીઓ કમાઈ કે. પહેલે ઘસાવો પોતાને, ઉત્તમ કમાઈ કરવી છે, એ ચીજને પ્રાપ્ત કરવી છે, ચંદન જેવું થવું છે, ખુશ્બોદાર લાકડી હોય છે ને એના જેવું થવું છે, તો પહેલે ઘસા તું, પહેલે તું પોતાના જિસમને ઘસાવ, પહેલે તકલીફ સહન કર, ઉઠ ખાટલામાંથી, આવ જમાત ખાને, કર બંદગી, મોહબ્બત પેદા કરને, થઈ જાય માલિકનો, પછી તને ખબર પડે કે ચંદન શું ચીજ છે અને ઘસાવાથી આત્માને કેટલો લાભ થાય છે, કેવી રીતે મીઠું થઈને વર્ષે છે આત્માન ઉપરથી. ક્યાં ગઈ બધી ખારાશ? ખારાશ ક્યાં ગઈ? બધી બધી ખારાશ વહી ગઈ, બધી ખારાશ વહી ગઈ. બધા ગુનાઓ ને પાપો જે રૂ પર હોય છે ને બધા વયા જાય છે. જયારે સકડા ઘટના ચોર કે લાયગા નાસવા ને બધા નાસી જાય. કાં તો ક્યાં હવે એની અંદર મોહબ્બત પેદા થઈ ગઈ છે, હવે ઇમામ નો થઈ ગયો છે ને ઇમામ એનો થઈ ગયો છે. આ ચીજ હોવી જોઈએ મમ્મીનો, અને આ ચીજ એક કલાકની બંદગી આપશે પણ પ્યાર સાથે, કંટાળા સાથે નહીં, કે ખાને નહીં જાય તો કોઈ વાતું કરશે, યા મુખિયાણી છી તો જવું પડશે, યા ફલાણા પોસ્ટ ઉપર છી ને નહીં જાય તો કોઈ વાતો કરશે, અને આવા ખ્યાલથી આવીને ખાનામાં બેઠી જાય તો એનો કાંઈ મતલબ નહીં. દિલમાં ઉમળકો હોવો જોઈએ. આજીજી કરતા શીખો, ગિરિયાઝારી કરતા શીખો, મૌલા પાસે રોતા શીખો, આંખમાંથી આંસુ બહાવતા શીખો, અને એ માલિકને પોતાનો કરતા શીખો. અરે માલિક તો તમારી આજીજીનો ભૂખો છે, તમારી ગિરિયાઝારીનો ભૂખો છે, કે તમે એની સામે કેટલું રોઈ શકો છો એ જોવા માંગે છે. છે મોહબ્બત રોવાની? વગર મોહબ્બતે આંખમાં આંસુ ના આવે, ગમે એટલી કોશિશ કરો આંસુ ના આવે. જો મોહબ્બત હોય ને સાચી તો જ આંખમાં આંસુ આવે. ઈમાનદાર માણસો મુર્તઝાલી હાજર ઇમામના દીદાર કરે ને, હાજર ઇમામ પધાર્યા હોય, જાહેરી દીદારની વાત કરું છું, હાજર ઇમામ પધાર્યા હોય ને જો ઈમાનદાર હોય ને, ઈમાનદાર હોય ને મૌલાને માનતો હોય સાચી રીતે, એની આંખમાં આંસુ આવી જાય. પણ જે મૌલાને ફક્ત એક માણસ સમજતો હોય એટલું એનું ઈમાન ચુસ્ત ન હોય, એ બે કલાક બી ઈમામના તરફ જોયા રાખે તો એની આંખમાં આંસુ નહીં આવે. કારણ તો કે એના દિલમાં એ મોહબ્બત ને પ્યાર કે ઈમામ પ્રત્યેની એ લાગણી નથી. અને એક સાધારણ માણસ કે જે ઇમામને બધું સમજે છે, એક ઝલક બી ઇમામની જોવે તો ઓલી નૂરની કિરણોને ઝીલી ન શકે ને આંખમાંથી આંસુ પડવા માંડી જાય. આ એનું ઈમાન છે, આ એની મોહબ્બત છે. ભલે મોહબ્બત પેદા કરી, એવી મોહબ્બત પેદા થાય તો પછી બંદગીની અંદર લિજ્જત પ્રાપ્ત થાય. બાકી જો લિજ્જત નહીં આવે ને તો કંટાળો આવશે, ને કંટાળો આવશે તો ખાને આવવાનું મન નહીં થાય, ને ખાને આવવાનું મન નહીં થાય આ જિંદગી બરબાદ થઈ જવાની. કારણ કે સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું કે જેની ઈબાદત કરવાની આદત નથી, જેની ઈબાદત કરવાની આદત નહીં હોય તેની દુનિયા તથા તેનો દીન સર્વે બરબાદ જશે. પ્રિન્ટેડ ફરમાન છે. પ્યાર પેદા કરતા શીખો, અને એવો પ્યાર પેદા કરો, યા મૌલા ભરજોબર ન મારો આવ્યો, બહાર નીકળતા લાજ જ થાય, અજ્ઞાનની આંચ કલમાહે ગણી રખે વણસી જાય, મહેર કરો મારા મૌલા.
તમને લાગે છે કે શાદી માટે બહુ ઉતાવળ કરે છે સંત કબીર દિન નહીં. ભર જોબન અમારો આવ્યો કે ભર ચક જવાની માં છૂંકીએ કે હવે બહાર નીકળતા બી શરમ થાય છે. કે છોકરી મોટી થઈ જાય ને કે કેનેડામાં તો બધા બહાર કાઢે. હું ઓલા ત્રીજા વિશ્વની વાત કરી રહ્યો છું, અમારા ઇન્ડિયા જેવા દેશની. એ છોકરી મોટી થઈ જાય ને ખાસ કરીને મુસલમાન ની અંદર તો પછી કહી શકીએ હવે એને બહાર નો કાઢવું છે, પડદામાં બહાર કાઢાય કાઢવી હોય તો મોટી થઈ ગઈ શકીએ. ભર જોબન અમારો આવ્યો કે બહાર નીકળતા લાજ જ થાય, અજ્ઞાન ની આંચ કલમા એ ઘણી રખે વણતી જાય. આપણો જાહેરી મતલબ કેમ કરીએ કે માલિક છોકરી જવાન થઈ ગઈ અને તું લગ્ન નહીં કર, કુંવારી રહીશે, બહાર નીકળશે ને કઈ ગડબડ થઈ જશે તો. હસન કબીર દેન એવું કે છે, પણ નહીં યામોલા, હવે હું એ હદે પહોંચી ગઈ છું, બંદકી ની અંદર એટલી આગળ વધી ગઈ છું હસન કબીર દીન કે તારી મોહબ્બત ની અંદર ભર જોબન આવ્યું એટલે એટલી હદે આવી ગઈ છું કે હવે મોઢું બંધ નથી રાખી શકતી. હવે આ અંદરની જે ઉમળકો છે ને એ બહાર નીકળવા માંગે છે. હું દબાવું છું, એ વધારે જોશમાં આવે છે. હું દબાવતી જાઉં છું, દબાવતી જાઉં છું, પણ હવે એકદમ એવું થાય છે કે બહાર આવી જાય. હું કહી દઉં અને જો એ મારા મોઢામાંથી બહાર નીકળી જશે ને મોહબ્બત ની અંદર તો માલિક દુનિયા અજ્ઞાન છે હો, એ સમજી નહીં શકે. એને મંસૂર ને ફાંસી આપી હતી, કારણ કે મંસૂર બી જયારે સહન નહોતો કરી શક્યો ને ત્યારે એને કહી દીધું આનલ હક, આનલ હક, અનલ હક ની આવાજ આપી તો લોકોએ કીધું દઈ દો ફાંસી એને, કે આ ખુદા નો દાવો કરી રહ્યો છે કે આ અનલ હક કહી રહ્યો છે કે આને ફાંસી દો કે, અને એને ફાંસી દીધી હતી એને. કે ઇમામ સા કરીમે પૂછ્યું હતું કે તમને ખબર છે અલ હિલ્લાજ કોણ હતો? આજ મંસૂર ને ઇમામે યાદ કર્યો સા કરીમે પોતાના ફરમાન ની અંદર, કારણ કે એ બી પછી હદ વધાઈ ગઈ ને, એટલું બધું પ્યાર પેદા થઈ ગયો તો ને માલિક નો થઈ ગયો કે બરદાસ્ત ન કરી શક્યો અને એને મોઢામાંથી કહી નાખ્યું પીર કે હું રોકું છું પણ રોકાતું નથી. હવે માલિક એટલું ફીટો ફીટ થઈ ગયું છે, હવે જો તું લગ્ન નહીં કર ને તો બધાને કહી દે. અને પછી તું યાદ રાખજે કે અજ્ઞાનતા ઘણી છે દુનિયાની અંદર. કે બાયઝીદ બુસ્તામી હતા ને મૌલાના રૂમી પોતાની મસનવીમાં કહે છે, બાયઝીદ બુસ્તામી બંદગી કોને લખ્યું? મૌલાના રૂમી એ લખ્યું, હું ખુદા છું, હું ખુદા છું, હું ખુદા છું, એવી એની નિંદરમાં બંદગી ની અંદર આંખો બંધ હોય ને લવારા કરતા હોય. એના ચેલાઓ જે મુરીદો હતા ને એ સાંભળે કે બાઈજી પોતાને શું બોલાવે છે, કે એક વખત બધું સાંભળ્યું કાતો એમ કે છે કે હું ખુદા છું, ત્યારે કાફર થઈ ગયો છે, કાફર. બીજી રીતે બાઈજી ને કીધું કે મહાત્મા તમે બંદગીમાં શું બોલતા હતા? કે તો કે શું બોલો, મને તો કઈ ખબર નથી, કે હું તો એનો થઈને બેઠો તો. કે ના, તમે બહુ ખરાબ વાત બોલ્યા હતા. શું બોલો છો? તો તમે કીધું કે હું ખુદા છું, હું ખુદા છું, એમ બોલો છો? તો કે આ તમે એમ બોલતા હતા. અને એમને બહુ ખરાબ લાગ્યું કે એવું ન બોલવું જોઈએ, બરાબર છે, ખુદાનો દાવો ન કરવો જોઈએ. નહીં તો કે ના, હવે હું કાલ બોલું ને કે તો તમે બધાય મને મળીને મારજો, રાખો તમારી પાસે છુરાઓ રાખો કે કટારીઓ રાખો, કે જે મને મારશે ને એને સવાબ થશે. કા? તો કે ખુદાનો દાવો કરનાર ને તમે મારી જાજો. બધા જે વાત વાજબી છે, ખુદાનો દાવો કરી કાપર કહેવાય, એને તો મારવું જ જોઈએ. તમે બધાય મારો કે બસ, જેને જેટલી તાકાત થી મારવું હોય એટલી તાકાત થી મારજો, પણ ક્યારે હું મન ખુદાય એમ બોલતો હું ક્યારે. મૌલાના રૂમી પોતાની મસ્તી માંગે, બીજી રીતે પાછો કાયપ કેળો નથો આવ્યો અને શરૂ કર્યું મન ખુદાયમ, મન ખુદાયમ. એટલે પોતાને ભાન જ નથી કે, અને બધા ચેલાઓને એમ કે અમે ગરા લૂંટી લઈ કે ધડાધડ પૈડા માથે, કોઈ માથા ઉપર વાર, કોઈ હાથ ઉપર, કોઈ સાતર ઉપર, કોઈ પગ ઉપર, જ્યાં ઠીક લાગે, કોઈ પેટ ઉપર, જ્યાં ઠીક લાગ્યો ત્યાં વાર કરી દીધો કે આપણે મારીને સવાબ લૂંટી લઈ. અને એક પછી એક ચીખ બલંદ થતી ગઈ. અડધી કલાક પછી બાઈજીને જોયું તો બધા ચેલાઓ તડપી રહ્યા છે. જેને જ્યાં બાઈજીદ ને માર્યું હતું ત્યાં પોતાને લાગ્યું હતું. જેને પેટ ઉપર વાર કર્યો એનું પેટ ચીરાઈ ગયું હતું. જેને ખંભા ઉપર વાર કર્યો એનો ખંભો ચીરાઈ ગયો હતો. જેને માથા ઉપર વાર કર્યો એનું માથું ચીરાઈ ગયું હતું. બાઈજીદ ને જોયું, આ લોકો સમજતા નથી કે અરે તમે બાઈજીદ ને મારો છો. બાઈજીદ બોલે છે મન ખુદાયમ, હું નથી બોલતો કે યાર મી કોયત, એ પોતે દિલમાં આવ્યો હતો કે એ ધણી પોતે આવીને એ બોલતો હતો મન ખુદાયમ. બાઈજીદ તો હતો જ નહીં, કે એ તો હતો જ નહીં આવી, એ ધણી પોતે બોલતો હતો કે મારી તાકાત શું છે. તમે વાંચ્યું સુલતાન મોહમ્મદ શાહનું પ્રિન્ટેડ ફરમાન છે, જુમ્મા ભગત ને ઇમામ પૂછે છે કે તારો શું દરજ્જો છે, જમાત ને કહી દે. ફરમાન ની ચોપડીમાં લખે છે, ત્યારે જુમ્મા ભગતે કીધું કે ખુદાવીન, જયારે હું બંદગીમાં બેસું છું ત્યારે મને પોતાને સહી ખુદા સમજું છું. ફરમાન ની ચોપડીમાં લખેલું છે.
હું મને પોતાને સહી ખુદા સમજુ છું. ઇમામે એને કીધું કે જમાતને કે તારો દરજ્જો શું છે બંદગીમાં, જમાત સાંભળે કે ઇમામનું આપણે સાંભળીને આપણને લાગે કે ઇમામ તો ખાલી ફરમાન કરે છે. મોલાએ પોતાના મુરીદને કેવડાવવા લગાડ્યું કે તું જમાતને કે બંદગીમાં તારો દરજ્જો, તો કે મારો દરજ્જો ખુદાના બરાબર છે, હું સહી ખુદા છું. ભાઈજી એ તો કહેતો હતો કે આ સમજતા નથી, આ ખુદા ઉપર વાર કરવા ગયા. અરે ખુદાને તમે મારી નાખશો? તો યાર ભાઈજી જ નહોતો કે મંસૂર અનલ હક બોલતો તો મંસૂર નહોતો. અરે એ તો ઓલું આવી ગયું હતું. તમે એમ સમજો છો કે હું બોલું છું? નહીં યાર, બોલે છે મારો, એ ધણી બોલી રહ્યો છે, એ મારો થઈ ગયો ને હું એનો થઈ ગયો, હવે એમાં જરાય ફરક નથી. એક થઈ ગયા છીએ, એક થઈ ગયા છીએ, અમે અલગ અલગ નથી. તમે એમ નહીં સમજો કે આ માણસ છે તો ખુદા બની ગયો છે. અને એ તાકાત છે બંદગીની અંદર એક થવાની, એક થવાની એ તાકાત બંદગીની અંદર છે. મમ્મીનો ઇમામ જે ઇસ્મે આઝમ આપે, જે શબ્દ ઇમામ આપે, એના ઉપર એકાગ્ર કરવાનું છે ને, એના ઉપર એક ચિત કરવાનું છે, એના ઉપર વિચારો એકત્રિત કરવાના છે, એના ઉપર એક મન થવાનું છે. અને એ પવિત્ર શબ્દ અને મુર્તઝાલી હાજર ઇમામનો દીદાર સામે રાખી અને આપણે જો પ્રેક્ટિસ કરતા હોય તો તમે સમજો છો તાકાત નથી આવતી, શક્તિ પ્રાપ્ત નથી થતી. અને લોકોને અમે જોયું મેલી વિદ્યા જે કરે છે ને મમ્મીનો, મેલી વિદ્યા. તમે મોટા મોટા જાદુગરને જોયા હશે, તમે નામ સાંભળ્યું હશે મોટા મોટા જાદુગરોનું, જે ઇન્ડિયાથી જાદુ બતાવવા માટે ફોરેન કન્ટ્રીમાં ગયા હતા. પીસી સરકારનું નામ તમે સાંભળ્યું હશે, પ્રફુલ્લ ચંદ્ર સરકાર. એવા બીજા ઘણા જાદુગરો હતા જેની અંદર એટલી બધી શક્તિ હતી, ઇન્ડિયામાં એના જાદુ એટલા વખણાતા હતા મમ્મીનો, કે એક છોકરાને આપણી સામે કાપી નાખી, માથું અલગ કરી દઈએ, હાથ અલગ કરી દઈએ, પગ અલગ કરી દઈએ, જીસમના ટુકડે ટુકડા કરી નાખે. આપણે જોતા રહી જાય, આપણે આંખોથી જોઈ કે કપાઈ ગયો છોકરો, ખૂન ખૂન દેખાય આપણને પૂરું સ્ટેજ ઉપર. અને પાછો એ છોકરાને જીવતો કરતા, એ લોકો એ ડ્રામો હોય, નાટક હોય, બે કલાક દોઢ કલાકનું, પાછો એને જીવતો કરી દીધી. એવા જ એક જાદુગરને કે જે છોકરો કાપતો ને જીવતો કરતો, રાણા એનું નામ હતું, રાણા ધી ગ્રેટ તરીકે પોતાને ઓળખાવતો હતો. એને હવે જાદુ બંધ કર્યું, હજી જીવતો છે, મયરો નથી, રિટાયર થઈ ગયો છે. એનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો તો પત્રકારો તરફથી કે તમે જરાક આના ઉપર રોશની નાખશો કે આ તમે કરતા હતા કેમ કરતા હતા કે માણસને કાપી નાખો કે અને પાછો જીવતો કરો તો ખુદા કરે છે આ તો, કે ઇન્સાન નથી કરી શકતું, અને અમે અમારી આંખથી જોઈ છે તમે કાપી નાખો છો. ત્યારે મેં કીધું હતું કે બધું ખોટું છે, કે અમે કોઈ છોકરાને કાપતા નથી, કોઈ ઉપર છુરી ચલાવતા નથી, કોઈના બટકા કરતા નથી, ને કોઈને જીવતો કરતા નથી. તો પછી આજે તમાશા છે, પબ્લિક આવે છે, ટિકિટ ખર્ચો કરે છે, તમે ઠેક ઠેકાણે શો રાખો છો, એનું શું કહે? તો કે એનું એ જ છે, અમે તમને સાફ સાફ કહી દઈએ છીએ કે અમે કે મેલી વિદ્યા ઉપર યકીન રાખીએ છીએ અને વિચારોને એકાગ્ર કરવાની કોશિશ કરીએ છીએ. કોઈ એક પોઈન્ટ ઉપર, કોઈ એક સેન્ટર ઉપર, કોઈ એક મરકઝ ઉપર અમારા વિચારો એક કરવાની મેલી વિદ્યા છે. કે જેટલી અમે વિચારો એકત્ર કરી શકીએ કે એટલી એટલી અમારી શક્તિ વધતી જાય છે. જેટલા અમે વિચારોને એકત્ર કરીએ એટલી અમારી શક્તિ વધે કે, અને એને બતાવ્યું કે વર્ષોની પ્રેક્ટિસ પછી ઘણા જાદુગરો 200 ફીટની અતરાફમાં પોતાનો અસર નાખી શકતા હોય, ઘણા 250 ફીટ સુધી, ઘણા 300 ફીટ સુધી, ઘણા 500 ગજ સુધી. જેની જેટલી પ્રેક્ટિસ અને જેટલી શક્તિ એટલી એના રૂહાની અને આત્મિક શક્તિની અસર થાય છે. કે મારી અસર 300 ગજ સુધી છે, સમજો કે તો હું જે ટેન્ટ બાંધીશ ને એ 300 ગજમાં બાંધીશ, 300 ગજમાં એ ટેન્ટ બંધાશે છે. અને પછી હું ઉભો રહીશ ખાલી આમ હાથ માથે હાથ રાખીને, હું વિચાર કરીશ, પબ્લિક બધી બેઠી હશે, મારી એ શક્તિ જે મેં કેળવી છે મેલી વિદ્યાથી, હું વિચાર કરીશ કે એક નાનકડો 12 વર્ષનો છોકરો આવીને ઉભો છે, તો બધા જેટલા 5000 માણસો બેઠા હશે ને એને એમ જ દેખાવાનું કે બરાબર છોકરો આવીને ઉભો છે. પછી હું વિચાર કરીશ કે છોકરાએ ફલાણો ડ્રેસ પહેર્યો છે, એટલે માણસોને દેખાશે કે છોકરાનો એ ડ્રેસ છે. હું કલ્પના કરું છું ને લોકો એને જુએ છે, હું કલ્પના કરું છું લોકો જુએ છે એને, હું કલ્પના કરીશ કે એ છોકરો એક સીડી લગાવેલી છે એના ઉપર ચડી રહ્યો છે, તો લોકો જોશે કે એક સીડી લાંબી છે એના ઉપર છોકરો ચડે છે. પછી હું એવી કલ્પના કરું કે સીડીનો જે ઉપરનો એન્ડ છે ને એટલો બધો ઊંચો છે કે કોઈને દેખાતો નથી, તો માણસો જોશે કે એનો બીજો એન્ડ તો દેખાતો જ નથી. પછી હું કલ્પના કરું કે છોકરો ઉપર ચડતા 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 ગાયબ થઈ ગયો અને લોકો હવે એને જોઈ શકતા નથી, તો બધા લોકો સમજે કેટલો ઉપર ચડી ગયો, દેખાતો જ નથી હવે. પછી હું કલ્પના કરું કે છોકરાનું માથું કપાઈને નીચે પડ્યું, તો લોકો જોશે કે એનું માથું કપાઈને નીચે પડ્યું. હું વિચાર કરું કે ખૂનમાં તરબોળ માથું છે, તો લોકોને ખૂનમાં તરબોળ દેખાય છે. હું વિચાર કરું એના
હાથ કપાઈને પડી ગયા તો લોકોને એના હાથ દેખાય. હું વિચાર કરું એના પગ કપાઈને પડ્યા તો લોકોને એના પગ દેખાય છે. અને પછી હું વિચાર કરું કે છોકરાને મેં સજીવન કર્યો છે તો છોકરો પાછો સજીવન થાય. જે હું વિચાર કરતો હું એને એ લોકો પ્રેક્ટિકલી જોતા હોય માણસો. પછી એને કીધું કે જે અમે સામિયાનો બાંધો હોય છે એના માટે એની બાર ઉભા રહીને તમે જુઓ ને તો તમને લાગે કે જાદુગર ઉભો છે, પબ્લિક બેઠી છે ને કોઈ તમાશો નથી થતો. પણ ક્યારે ઈ એરિયાની બહાર તમે જાઓ ત્યારે પણ અમે જે બાંધો હોય કે એરિયો કરીને કે એની અંદરથી તમે જુઓ તો તમને બધું દેખાય છે, બધું દેખાય. આ છે અમારી વિદ્યા છે. તમે વિચાર કરો ભૂમિનો મેલી વિદ્યા. ખોટી વિદ્યા ઉપર માણસો એકાગ્ર થઈ અને આટલી શક્તિ મેળવી શકતા હોય તો પછી ઇમામનો ઇસ્મી આઝમ લઈ એના ઉપર માણસો જો એકાગ્રચિત રાખે તો શું ન કરી શકે, શું ન કરી શકે મમીનો, દુનિયાને પોતાના હાથમાં રાખી શકે. રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના જમાનામાં લડાઈઓ થતી હતી મમીનો, અને લોકો લડાઈમાં જતા હતા. ખુદ નાના નાના છોકરાઓ પૈગંબરને કહે કે અમે આવીએ લડાઈમાં, અલ્લાહના રસૂલ જાવ રજા આપતા હતો. અને લોકોની ભાવના શું હતી ખબર છે કે કાં લડાઈમાં જીતી જવું ને કાં માથું આપી દેવું, બે માંથી એક વાત. કાં જીતું અને જો હારવાની અણી ઉપર હોય તો માથું કપાવી નાખવું, દઈ દેવું અલ્લાહના રસૂલ અને અલ્લાહના દીન માટે પોતાના માતાને. અને ખુદા એટલો બધો રાજી થયો તો એ અરબ કોમના મુસ્લિમો ઉપર કે જેની અંદર આવી ભાવના હતી કે પોતાના કુરાનમાં ફરમાવ્યું કે મોહમ્મદ જે ખુદાની રાહમાં શહીદ થઈ જાય છે, મરી જાય છે, ખુદાના રસ્તામાં મરે છે, એને તમે મરેલા નહીં સમજતા, એ તો જીવતા છે પોતાના ખુદાની પાસે અને પોતાની સેવાનો બદલો લઈ રહ્યા છે પોતાના ખુદાની પાસે, એ તો અમર થઈ ગયા છે. તમે એને અમર સમજજો કે કુરાનની અંદર આયાતો છે એવી કે શહીદોના માટે. લોકો કે મિશનરી રસૂલુલ્લાહના જમાનામાં લડાઈ હતી ને માણસો લડવા જતા ને શહીદ થતા તો ખુદાની નજીક જતા હતા. આપણા જમાનામાં લડાઈઓ નથી તો શહીદનો ચાન્સ નથી મળતો. પીરે પોતાના જ્ઞાનમાં લખ્યું કે આ દુનિયાના ઇન્સાન તો જો કે રાવણ રાજા હતો કે દાખલો આપે છે પોતાના જ્ઞાનમાં. રાવણ કે રાજા હતો તો એને 10 માથા હતા, કે લંકાનો રાજા હતો 10 માથા એને અને 20 હાથ હતા. ખેર આપણને એનાથી કોઈ બહેસ નથી, પણ એ સીતાજીને ઉપાડીને વયો ગયો હતો, રામચંદ્રજીના મોરદારને એ ઉપાડીને વયો ગયો. ને પછી લડાઈ થઈ રામ ભગવાન સાથે અને પછી એનો વધ કરવામાં આવ્યો રાવણનો અને 10-10 માથા કાપી નાખવામાં આવ્યા. પીર જ્ઞાનમાં લખે છે, સાંભળો, સીતા કારણ દુઃખ જ સહ્યા, સીતા કારણ દુઃખ જ સહ્યા, 10 તીર દિયા છેદાય, 10-10 માથા કપાવી નાખ્યા, 10 તીર દિયા છેદાય, સાચા સુરીજન કારણે 1 તીર દિયો ન જાય કે સીતાના માટે 10 માથા આપ્યા ઓલા રાવણે કે. તો સાચો સુરીજન સીતા તો એક ખુદાની પેદા કરેલ ભાઈ હતી કે, અને આ ધણી માટે 14 બ્રહ્માંડનો ધણી કે જેને તમને દુનિયામાં આટલી બધી નિયામતો આપી એના માટે તમે 1 માથું નહીં આપો કે? 1 માથું આપણને કઈક આપી દેવું જોઈએ. તો પીર કે જે વિચાર છે, આપણે કઈ આ વિચાર છે માથું આપવાનો. તો જ્ઞાન કે છે, સાંભળો કેવું જ્ઞાન કીધું, માથું આપવાનો વિચાર થાય કે મૌલાને માથું આપી દે. સતગુરુ કહે રે સિર સાચા તો કીજીએ, હા માથું જો આપવાનો વિચાર થાય, સિર આપવાનો વિચાર થાય, સિર સાચા જો કીજીએ તો રેડી જગાઈએ આપ, જીવ લગાઈએ જીકરતું તો સાચા સુરીજન. જો તારે કે માથું આપવાનું મન થાય કે રસૂલલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમના જમાનામાં અરબોએ પોતાના માથા આપવા માટે લડાઈના મેદાનમાં ગયા હતા અને શહીદ થતા હતા, તારો વિચાર થાય ઇસ્માઈલી સિર સાટા કરવાનું તો રાતના જાગીને જમાત ખાને આવ, 4 વાગ્યાની બંદગી તારું માથું આપવા કરતા વધારે સવાબ દેશે તને. સિર સાટા જો કીજીએ, માથું આપવાનો વિચાર નક્કી કર, રેણી જગાઈએ આપ તો રાતના પોતાને જગાડીને લેવાય આપ. એટલે પોતાને રેણી જગાઈએ આપ, રાતના જાગ અને 4 વાગે ખાને આવજે, માથું આપવા જેટલો સવાબ. મુર્તઝાલી હાજર ઇમામના ચરણોમાં માથું મૂકી દેવા જેટલો સવાબ. અને પાછું જીવ લગાઈએ જીકરશું તો સાચા સુરીજન પાસે, આ ધણી તારી પાસે આવી જશે, તારો સાથ દેવા વાળો થઈ જશે, તારો બેલી થઈને તારી બાજુમાં આવશે કે તારે માથું દેવું છે, તારું માથું એને મંજૂર કરી લીધું. 4-5ની બંદગીમાં 1 કલાકની બંદગી કર, ઓલા એ સીતા માટે 10 માથા આપ્યા, તું કરીમ માટે 1 માથું આપ, અને એ બી કાપીને નહીં, 1 કલાકની બંદગી આપી દે, માથું આપ્યા કરતા વધારે છે. આ જમાનામાં માથું આપનાર છે કોણ મમીનો? એ આ જમાનામાં કોઈ માથું આપે? 4-5 બહુ મુશ્કેલ છે મમીનો.
બહુ મુશ્કેલ છે. 4 થી 5, 8 માણસો, 10 માણસો, 12 માણસો, 14 માણસો 4 થી 5 હોય છે. જેમાં બેતુલ ખ્યાલના મુખ્ય કામણિયા હોય અને એક બેતુલ ખ્યાલની મુખ્યની કામણિયાની, બે સમજી લ્યો. એકાદ બિચારા બુઢા સિનિયર સિટીઝનો હોય જેને ઘરમાં નિંદર ન આવતી હોય, એ 4 થી 5 કેટલા મુમિનો મોલાના લાડલા કયો તો લાડલા કયો, જે બી તમારે કેવું હોય 10 કે 12 જણા. પછી હિસાબ રાખો કે જમાતના અતરાફમાં કેટલા ભાઈઓ છે અને એમાંથી કેટલા ટકાએ 4 થી 5 હાજરી આપી, તો તમને લાગે કે ગવર્નમેન્ટ ઓફ કેનેડાના વ્યાજના દર ઊંચા છે એના કરતા બી નીચા દર થાય છે આના મુમિનો. 1.5% હાજરી, 1.25% હાજરી, 1.25% હાજરી, 2% હાજરી. 1200ની જમાત રહેતી હોય ને 8 માણસો 4 વાગ્યા હાજર હોય, 4:45 8 માણસો હોય, તમે હિસાબ તો લગાવો કેટલી હાજરી થાય. પછી તમે 4:30 આવતા હો, 4:45 આવતા હો, 5 વાગે આવતા હોય, જુદી વસ્તુ છે. હું 4 થી 5 ની વાત કરું છું. 5 વાગ્યા પછીની વાત તો પછી જનરલ વાત થઈ ગઈ, એ સવાબ જુદો થઈ ગયો. આ તો માથું કપાવવાનો સવાબ જોતો હોય તો, શિર સાટા કરવાનો સવાબ તો 4 થી 5. કેટલા જણા માથા આપી ગયા, મુખ્ય લિસ્ટ બનાવે તો કહી શકે 6 જણાએ માથું આપ્યું, 8 જણાએ માથું આપ્યું. ટોરેન્ટોમાં 14,000 જણા હોય આપણા ઇસ્માઇલીઓ અને બધા જમાત ખાનામાં 4 વાગે એક સાથે ફૂગી જાય અને સર્વે કરી નાખે તો મને લાગે છે કે બહુ બહુ તો 200 કે 250 માણસો દેખાશે. કાં શું થયું તો કે બસ બાકી બધા ઘરમાં સુતા જ ઓઢી નાખી છે, મોલાની દયા ઘણીને મૂકેલો. એ તો વિચારો કે તમે બંદગી કરો, પણ હવે કહેવામાં શું વાંધો. સુલતાન મોહમ્મદ કહેતા હતા, હવે તમે સાંભળ્યું હશે, સુલતાન મોહમ્મદ ફરમાવતા હતા કે હું 1 કલાક બંદગી કરું છું. એ તમને ખબર છે, એ ધણીને પૂછ્યું હતું તમે કે તું શું કામ બંદગી કરસ માલિક, અમે ખોજા થઈને નથી કરતા ને તું અમારો ધણી થઈને કરસ. પોતાના મેમોઈર્સ લખ્યા હતા ને, મેમોઈર્સ ઓફ આગા ખાન, એમાં લખતો ગયો તો મૌલાનો સુલતાન મોહમ્મદ શાહ. શું લખ્યું તું ખબર છે? મારો દિવસ, ઇમામ લખે છે, જેમ કે મારી જવાનીના શરૂઆતના દિવસથી બનતું આવ્યું છે, રાતના 4 વાગે શરૂ થાય છે. મેમોઈર્સમાં ઇમામ પોતાના હાથે લખે છે રાતના 4 વાગે શરૂ થાય છે. અને પછી ઇમામે લખ્યું 4 થી 5 રાત્રિનો એ 1લો કલાક હું એકાગ્રતા ભરેલી બંદગીમાં ગાળું છું. તો એમાં છે ઇમામની મેમોઈર્સ, વાંચજો મમીનો. સુલતાન મોહમ્મદ શાહે પોતાના હાથે લખ્યું. અરે તું ઇમામ છો માલિક, તું 14 બ્રહ્માંડનું ધણી છો, તારે બંદગી કરવી પડે અને 4 થી 5 તું બંદગી કર, રાતના 4 વાગે તું ઉઠ. અને ઇમામ તો દુનિયાભાને માંદા બી હતા. તું 4 થી 5 ઉઠસ માલિક અને અમે ન ઉઠીએ, અમે ન ઉઠીએ ને તું ઉઠ. રસૂલુલ્લાહ ફરમાવતા હતા હું રાત રાત આખી ઉભો રહીને બંદગી કરતો હતો, બેઠા બેઠા એટલા માટે ને કે જોલું આવી જાય કે નિંદર આવી જાય. નબી મોહમ્મદ ઉભા ઉભા બંદગી કરતા હતા. હદીસની કિતાબમાં લખે છે કે વજન, જિસમનો વજન વધારે હોવાથી આપના પગ સોજી જતા હતા ઉભા રહેવાથી. શા માટે બંદગી કરતા હતા? 1,24,000 પૈગંબરના સરદાર શા માટે? સુલતાન મોહમ્મદ શાહે લખ્યું કે હું બંદગી કરતો હતો. ઇમામે બહારની કિતાબમાં પબ્લિકમાં કેમ લખ્યું કે હું 4 થી 5 બંદગી કરતો હતો? અને જમાતમાં ઇમામે ફરમાવ્યું કે નૂરના વખતે 2 કલાક અમે અમારા બધા મુરીદોના હકમાં દુઆ ફરમાવીએ છીએ. ઇમામ નૂરના વખતે બંદગી ના તાણે અમારા હકમાં દુઆ માંગતો હોય, અમારી જમાતના હકમાં દુઆ માંગતો હોય. અને ઇમામની દુઆ કેટલી જબરદસ્ત હોય, અને જે દુઆ ઇમામ માંગે એ કોઈ દિવસ ફેલ થાય. તમને લાગે છે કે ઇમામ નૂરના વખતે માંગે અમારા હકમાં, અમારા હકમાં ઇમામ માંગે અને દુઆ કબૂલ ન થાય? બને જ નહીં મમ્મીનું. પણ અમે ઘરમાં સુતા હોય ને ઇમામ માંગતો હોય તો જરૂર કબૂલ ન થાય. એ તમે બંદગી કરવા બેઠા હોય ને વા ઇમામ માંગતો હોય તો તરત કબૂલ થઈ જાય કે રૂહાની બચ્ચો બેઠો છે ને મૌલા માંગી રહ્યો છે. અમે બી મૌલાની મોહબ્બતમાં છીએ અને મૌલા અમારી મોહબ્બતમાં છે, મંગાઈ રહ્યું છે. અમે ઘણા માણસોને કીધું તમે શા માટે નથી આવતા ઇબાદત કરવા માટે? અરે કોશિશ કરીને તો જુઓ, એક વખતે મૌલા ઉપર નિછાવર થઈને તો જુઓ. તો કે મિશનરી તમને બધું બોલતા આવડે કે બાયુના પ્રોબ્લેમ નોખા હોય, ભાઈઓના પ્રોબ્લેમ નોખા હોય, ઘર ઘરના પ્રોબ્લેમ નોખા હોય છીએ અને ક્યાંથી થાય બધું છીએ. ઠીક છે કે નહીં કરીએ બંદગી, સાંજે ખાની આવશું, ચાંદ્રા શુક્રવારના આવશું, સવારે સતારામાં આવશું, સારો જુરો હોય તે દિવસે આવશું અને મરી જશું ત્યારે બાપુ પૂછશે તો સમજાવી દઈશું એને બી. કારણ કે આપણને હોઠ તાજા તો કે ઉત્તર જાજા કીએ એવા જવાબ દઈશું કે બેગડું. પણ જવાબ કેવા? રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બી એક વખત હિસાબ આવો, એ બી એક વખત હિસાબ કે ખુદાવંદ તાલાને કીએ. માણસો એવી રીતે બનાવવાની કોશિશ કરશે, છેતરવાની કોશિશ કેવી રીતે કીએ? તો કે લોકોને ટોળું આવશે અલ્લાહ તાલાના પાસે કયામત ના દિવસે. અલ્લાહ તાલા એને સવાલ પૂછશે કે તમે બંદગી કરતા હતા? પહેલો સવાલ હશે તમે બંદગી કરતા હતા? રસૂલલ્લાહે ફરમાવ્યું ત્યારે ટોળું કહેશે કે ખુદાવિંદ
અમે બંદગી નહોતા કરતા પણ તને શું ખબર પડે છે, તું તો અહીં બેઠો હો ને કે દુનિયામાં કેવી કેવી તકલીફ, તને થોડી ખબર છે કે તે થોડી જોઈ છે કે અરે જે સહન કરતો હોય ને એને ખબર પડે છે, તું અહીં બેઠા બેઠા રાજ કરતો તને શું ખબર કે તકલીફ શું હતી કે ખુદાવંત તાલા કહે છે પણ તમારી તકલીફ તો કયો, તમે શા માટે બંદગી નહોતા કરતા કે તો કે યાલ્લા કહી દે કે તો કે કહી દે કે તો કે અમે એવા છે ને અમે બહુ સુવાળા હતા કે સવારે કોઈ દી ટાઢ હોય, તડકો હોય, ઠંડી હોય તો અમને શરદી થઈ જાય, ખાંસી થઈ જાય, જુકામ થઈ જાય છે અને માંદા પડી જાય છે. હવે માંદા પડી તો બે ત્રણ દી ધંધો ન થાય, ધંધો ન થાય તો છોકરા રાડો ફાડે ખાવા પીવા માટે છે, એટલે ઘરમાં ધીંગાણા થાય છે, એટલે આ બધી પરેશાનીમાં હોય તને તો આ બધું કઈ હોય ને પેટ ભરવાનું, કમાવાનું, કરવાનું કે તું તો અહીં રાજ કરતો હો કે હવે તને શું ખબર કે બચ્ચા વાળાની શું હાલત થતી હોય કે આ ભાઈઓ મને કે અમારા નાના બચ્ચા તમે ખાલી નથી આવતા હો વિસ્તરી સાહેબ કે આ કેરળમાં લગભગ 150 બાયો એ સવાલ પૂછ્યો મને, 150 જેટલી બાયો એ તમે સાંજે ખાને નથી આવતા કે મેં તો શા માટે નથી આવતા તો કે બસ બાપાનું ફરમાન છે ને તમારા બચ્ચાને 7:30 વાગે સુવરાવી દો છીએ અને 7:30 વાગે જ મુખી બાપા ધોવાનો ટાઈમ રાખીએ છીએ, હવે અમે ખાને ક્યાં છીએ, બાપાનું ફરમાન માનીએ કે મુખીનો ટાઈમ માનીએ છીએ, મુખેનો ધોવાનો ટાઈમ 7:30 નો કે બાપાનું ફરમાન કે બચ્ચાને 7:30 સુવરાવી દો છીએ, એટલે અમે તો બાપાનું ફરમાન માનીએ છીએ મિસ્ટર, વાજબી કરીએ છીએ ને કે ખાને નથી આવતી પાછી વાજબી કરે છે, ખાને તો તમારે આવવું જોઈએ તો ના ફરવાની થાય છે શેની, તો કે બચ્ચાને 7:30 વાગે સુવરાવવાનું બાપાએ કીધું ને કે મને એક ભાઈ કે હું તો 1.5 વર્ષથી ખાને નથી જતી, કોક દિવસ જાઉં ચાંદરાથી એવું હોય તો કે બાકી નથી જતી કે, પછી મેં કીધું શું કરો તમે, તો કે છોકરો 10 વર્ષ તો થાય પછી વિચાર કરીશ કે, એટલે 10 વર્ષ ખાને નહીં જાય, કારણ તો કે બાપાનું ફરમાન છે કે ખરે બાપાએ કેરળ ફરમાવ્યું હતું, ફરમાન કેનાનું છે, મેં કીધું અહીં કાલગીરીમાં બોલા કે ટોરેન્ટોમાં બોલા હતા, તો કે એના ફરમાન તો ક્યાંનું છે ખબર નથી પણ કે 7:30 સુવરાવવાનું ફરમાન માફક આવી ગયું છે અમને કે છોકરાના બાને અમે જલસા કરતા હોય સુઈને કે નામ છોકરાનું ને લાભ આપણને થાય છે, આ બધા હોશિયાર જે ફિટ થાય ને ફરમાન તરત પકડી લે, લાગુ પડવા જોઈએ ફરમાને, બીજા બધા ફરમાન રહી ગયા ખોણામાં, આ ફરમાન લાગુ પડી ગયું કે અમને, બહુ સરસ ફરમાન છે, આવા ફરમાન જોઈ છે અમને, પણ એ ફરમાન ક્યાં કર્યું બાપાએ, આફ્રિકાનું ફરમાન છે, તાંઝાનિયાનું ફરમાન છે, જ્યાં સવારના 7:30 વાગે બચ્ચાની સ્કૂલ હતી ત્યાંનું ફરમાન છે, બાપા એટલા માટે કીધું કે સાંજના 7:30 વાગે સુરાવો, કારણ કે બચ્ચાની સ્કૂલ સવારે 7:30 વાગે જવાનું હોય 6 વાગે ઉઠાડવું પડે એને, એટલે ઇમામની ઈચ્છા હતી કે તમારું નાનું બચ્ચું જે 10 વર્ષની અંદરનું હોય એને ઓછામાં ઓછી 10 કલાકની નીંદર મળવી જોઈએ, કારણ કે બાપાએ આગળ ફરમાયું કે જો પૂરતી નિંદ્રા નહીં મળી હોય અને બીજે દિવસે તેઓ સ્કૂલે જશે તો થાકેલા જેવા લાગતા હશે, જ્યાં સુધી ઇમામે ફરમાયું કે તમે ઓછામાં ઓછી 10 કલાક નિંદર દો એને, મેં કીધું આ તમારે કેનેડામાં 9 વાગે સ્કૂલો હોય તમે 7:30 ખાને આવી જાઓ ને, 7:30 સુવરાવી દેજો, 9 વાગે રાતના સુવરાવો અને 7 વાગે સવારે ઉઠાડો ને તોય 10 કલાકની નિંદર થાય, 10 કલાકમાં જ કોટો પૂરો કરો ને, બોલું હોરાજી વાળું નાડું પકડી લીધું 7:30 કે એટલે સુઈ જાય ખાનાના ટાઈમે, બસ લાગુ પડે એ ફરમાન માની લેવું, ભલે જમાથાનું જાય, ભલે દુવા જાય, ભલે તસબી જાય, ભલે બાપો દુઃખી થાય, પણ અમારા બચ્ચા સુખી ને અમે સુખી, આવી રીતે કરો તો બચ્ચા ઈમાનદાર થાય, તમને લાગે છે તમે પોતે ખાને ના હો અને બચ્ચાને સુવરાવવા ઘરે રોકાવો એ બચ્ચામાં ઈમાન આવે, તમે માનતા હો તો ભલે, પણ હું તો માનું છું કે ના આવે ઈમાન, તમે ખોટું કામ કરી રહ્યા છો, એ તો એનો મતલબ કેમ છો કે તમારી પાસે 2-3 નાના નાના બચ્ચા હોય તમે 10-12 વર્ષ ખાને નહીં આવો, તમે કાં તો કે બાપાનું ફરમાન છે કે 10 વર્ષ સુધી એને 7:30 સુવરાવવાની જરૂર છે અને 10 વર્ષ સુધી ખાનામાં ધોવાનો ટાઈમ 7:30 જ રહેવાનો, અને શુક્રવાર તો આવી જ ન શકે કારણ કે શુક્રવારે 8 વાગ્યાનો ટાઈમ હોય છે, એટલે એ તો પછી બચ્ચા સુઈ જ ગયા, બચ્ચા શું પેલેની માં સુઈ ગઈ હોય, બચ્ચાનું તો બિચારાનું ખાલી ખાલી બાનું જ કરતા હોય, આ બધા એવા છે મમ્મીનો કે આને ખાલી સવલતો જોતી હોય, ઓલા કહે છે ખુદાવીન તને શું ખબર કે અમે એવા સુવાળા તે પેદા કર્યા હતા કે બીમારીનો ડર બહુ લાગતો અને એક વખત માંદા પડીએ ખાને મતલબ ખાને જવાથી કે બંદગી કરવાથી તો પછી 2-4 દિવસ પછી અમે ઘરમાં પહેરાડીને કમાઈ ન શકીએ, બાલ બચ્ચા ભૂખે મરી જાય, એટલે અમે બંદગી નહોતા કરતા, ખુદાવીન કહે છે તમે સાચું કહો છો પૈગંબરે ફરમાવ્યું, તો એ કહે છે કે અમે બિલકુલ સાચું કહીએ છીએ ખુદાવીન, બીમારીના ડરથી જ અમે નહોતા ઉડતા છીએ અને બંદગી નહોતા કરતા, ખુદાવીન કહે છે કે તમારા સવાલનો જવાબ મેં પહેલાથી તૈયાર રાખ્યો તો કે હુકમ આપશે કે મારા અયુબ પૈગંબરને હાજર કરો છીએ, પૈગંબર હઝરત અયુબને પેશ કરવામાં આવશે, અલ્લાહના રસૂલે ફરમાયું હઝરત અયુબ કે જેના જિસમમાં કીડાઓ પડ્યા હતા, જેનું ગોશ સડી ગયું હતું,
અને ત્યાં સુધી કે ગામની મોલા વાળાઓએ પાડોશ વાળાઓએ વાંધો લીધો કે આને અહીંથી કાઢો, સડી ગયો છે, અમે બી સડી જશું. તો એને ત્યાંથી કાઢીને ગામની બહાર લઈ ગયા, બીજા ગામમાં, ત્રીજા ગામમાં, ચોથા ગામમાં, સાત ગામમાં ફેરવ્યું અયુબ નબીને, અને છેવટે જંગલમાં જઈને નાખ્યું. આખા જિસ્મમાં કીડાઓ પડે ને બટકા ભરે ને ચીખ નીકળી જાય, અને જે કીડાઓ નીચે આયેલા જાય એને ઉપાડીને પાછો જિસ્મમાં નાખીને કહેતો કે કીડાઓ આવો મારા જિસ્મમાં, તમારી રોજી ખુદાએ મારા ગોશ્તમાં મૂકી છે, આવો. અને પાછો કીડાને નાખતો જિસ્મમાં. આવી બીમારી હતી એવા અયુબને બોલાવશે. અયુબ કહી દે કે તે આવી બીમારીમાં બી કોઈ દી મારી ઈબાદત મૂકી છે? આ લોકોને જવાબ દે. આ લોકો મને કહે છે મેં બીમારીના દરથી ઈબાદત નહોતા કરતા. બોલો, કહે છે મને ખુદાની સૌગંધ છે, યા ખુદા તારી ઇજ્જત અને જલાલના કસમ ખાઉં છું કે આવી બીમારીમાં બી મેં બંદગી નથી મૂકી. કીડાઓ બટકા ભરતા હતા તોય બંદગી નથી મૂકી, ગોઠ ચડી ગયું તોય બંદગી નથી મૂકી, મારા સાત બચ્ચાને તે મારી નાખ્યા તોય બંદગી નથી મૂકી, મારા બધા જાનવરો તે મારી નાખ્યા તોય બંદગી નથી મૂકી, મારી બધી જાયદાદ તે ખતમ કરી નાખી તોય બંદગી નથી મૂકી, ગામ ગામ ને દર દર ની ઠોકરો ખાધી તોય બંદગી નથી મૂકી, માલિક બંદગી કરતો તો તારી. ખુદા કહે છે આ બી માણસ હતો ને તમે બી માણસ હતા, એ આને બી મેં ઇન્સાન બનાવીને દુનિયામાં મોકલ્યો હતો. આવી સખત બીમારીમાં જો બંદગી થઈ શકતી હોય તો તમે કેમ નહોતા કરતા? એક વખતે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે ફરમાયું, હમણાં કરીમ બાપો બહુ દરિયાદીઓ થઈ ગયો છે, સુલતાન મોહમ્મદ શાહે ફરમાયું હતું કે તમે માંદા હો, ખાટલા વસો, ઉભા ન થઈ શકતા હો, તો પણ ચાર માણસો તમારો ખાટલો ઉપાડીને જમાતખાનામાં લાવે. ગુરુવાર અને રવિવારની મિજલસના દિવસે ઇમામે પોતાના ફરમાનમાં કીધું હતું એવી હાલતમાં બી તમારે બંદગીમાં આવવું. આ સુલતાન મોહમ્મદનું ફરમાન છે. ઇમામે જોયું કે મારા દાદાએ ફરમાન કર્યું, કેટલા ખોજા ભાઈના કે કોઈ એવો ખાટલો ખાનામાં નથી આવ્યો, એકેય ખાટલો ખાનામાં નથી આવ્યો, તો એવા ફરમાન કરીને હું શું કામે મારું ઓલું કરી લઉં કે જવા દો, કહી દઉં કે માંદાઓ તો નહીં આવતા, આમ તો સાજા ક્યાં આવે છે તો માંદા આવે કે સાજા નથી આવતા તો માંદાનો ક્યાં સવાલ ઉભો થાય છે? પૈગંબરે ફરમાવ્યું બીજું ટોળું આવશે કે તમે બંદગી કરી હતી, ખુદાવંત આલા પૂછ્યો તો ત્યાં ખુદા અમે બંદગી તો કરતા પણ કે અમે વેપારી કોમને કીએ, બિઝનેસ ની અંદર એટલા બધા ગર્ખ રહી કે પછી રાતના મોડા સુવાય ને સવારે ઉઠાય નહીં, ફરે સાની માલી કીએ, કમાવાની એટલી બધી ધાંધલી તે લગાડી હતી, છોકરાની લશ્કર વાય હોય કે હવે શું કરીએ એમાં માલિક કીએ, વેપારી માણસોને એટલી બધી તકલીફ હોય છે, તું વેપારી હોત તો તને ખબર પડત છે. બોલા ને ખુદાવંત ને આપણને ભૂલતા બધું આવડે, વેપારી તું હોત તો તને ખબર પડત. રસુલ્લાએ કીધું એ વખતે નબી મોહમ્મદ ને બોલાવશે. ઇમામ સાકરીમે ફરમાવ્યું કે અમારા નબી મોહમ્મદ વેપારી હતા, ઊંટ ઉપર જઈને બિઝનેસ કરતા હતા, માલ લઈ જતા હતા એક ગામથી બીજા ગામ અને વેચતા હતા. કોણ? અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ. એને પૂછશે કે મોહમ્મદ તું બંદગી કરતો હતો તો કે હા, અને વેપાર બી કર્યો હતો કે હા, વેપાર બી કર્યો હતો કે અને બંદગી કરતો હતો, પણ વેપારમાં કોઈ દિવસ હું બંદગી ચૂક્યો નથી કે, અને હું તો એમ કહું છું કે પછી બોલાવશે પીર સદરદીનને કે બંદગી કરી તો કે તું બી વેપાર કરતો હતો તો કે હા, હું બી વેપાર કરતો હતો, કેમ ખબર પડે? તો કે ભણે પીર સદરદીન, અમે વણજા રાખીએ, હું વેપારી છું. બે કલાક ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું, પીર સદરદીન બે કલાક દુનિયાનો વેપાર કરતા હતા, ખાલી બે. ક્યાં જાણે વણ જ અમારા રાખીએ, ઢોર જેવા માણસોને શું ખબર પડે કે અમારો વેપાર કયો છે કે એને નથી ખબર પડતી કે તમે જુઓ કે હું વેપારી છું, પણ કેવો કે બંદગીના ટાઈમે મારો વેપાર આડો ન આવે મને કે વેપારીઓને કહેશે કે જુઓ મારો મોહમ્મદ વેપારી હતો પણ એ બંદગી નથી શીખો, તમે બધા ખોટું બોલો છો કે ખુદાને છેતરો છો. ક્યારે દુનિયામાં ઇમામને છેતરો, હવે એમાં ખુદાને છેતરવા જાઓ છો? નહીં આલે, બિલકુલ લઈ જવાને બધા એને કીએ. પછી આવશે ઘણાય ત્રીજો ગ્રુપ આવશે. અલ્લાહના રસૂલે ફરમાવ્યું એ દુનિયાના બાદશાહોને, જમાતના અમલદારીઓને, ટાઇટલદારીઓને, લીડરોનો ગ્રુપ હશે, મોટા મોટા માણસો હશે બધા. તમે બંદગી નહોતા કરતા કે ના ખુદાવીન? શા માટે ખુદાવીન? તે અમને બાદશાહ બનાવ્યા હતા તો દુનિયા આખીની ફિકર અમને હોય, કોઈને ખાવા મળે છે કે નથી મળતું, રોજી મળી કે નથી મળી, ભાવ તાલ આ તે, કારણ કે રાજા હતા એટલે અમારે બધું કરવું પડતું. વળી અમારા જેવો કહે છે ખુદાવીન તે મને જમાતનો મુખી બનાવ્યો હતો, કોઈ કહે છે મને તે કાઉન્સિલનો પ્રેસિડેન્ટ બનાવ્યો હતો, મારા ઉપર કેટલી જવાબદારી. આ હા, રાતના મીટિંગ ભરું, ત્રણ ત્રણ વાગ્યા સુધી મીટિંગ આલે, પછી ખાને ક્યાંથી આવું કે કામ કરી કરીને તૂટી પડે બધા. માલિક બહુ કામ કરતો કે બહુ કામ કરતો કે ત્યાં જવાબદારી નાખી એટલે થયું ને કે નો નાખ્યો હતો.
કેનેડાના જમાત ખાના હોય તો લગભગ જમાત ખાના મોકલી લઈને ખાલી. આજે તો ભરેલી છે કદાચ, મારા ખાતે મુખી કામળીઓ બેસી ગયા છે આવીને, બાકી ખાલી ઉપલી લાઈન. કાં તો કે બસ કે હવે એટલા જ હોય કે આઈ તો ઉપર એટલા ને સામે વધારે તો કે આ બધું અમલદારી ઓછા છે તમારા જમાના, અમલદારી તો ઘણા છે કે આ, પણ કે બિચારા ખાને ઓછા આવે. શું કામે આખી જમાતની ફિકર ને કે હા 32,000 ખોજા છે કેનેડામાં, કે ફિકર ઇમામ કરતા લોકોને વધારે, બહુ ફિકર. 3-3 વાગ્યા સુધી તો મિશનરી મીટિંગ હાલે, બિચારા શું કરે કે કેટલી હાર્ડવર્ક, કેટલું હાર્ડવર્ક કરે કે કેતા છે ખુદાવંદને કે યા ખુદાયા અમારે કેટલી તકલીફ છે જોતો ખરો કે અમે કે આખી જમાતનું ધ્યાન રાખતા હોય ને કે એટલે પછી અમે ક્યાંથી પછી સવારે બંદગીમાં ઉઠી શકીએ કે તે અમને જો એટલી ફિકર ના આપી હોત ને અમારા એકલાની ચિંતા હોત તો અમે ઉઠત. અચ્છા તો અમે તમને અમલદારીઓ બનાવ્યા, અમે તમને બાદશાહ બનાવ્યા એટલે તમને આખી દુનિયાની ચિંતા રહેતી હતી એટલે તમે નહોતા ઉઠતા. તો કે આ ઉભાર્યો કે હું દાઉદ અને સુલેમાન ને બોલાવું કે પૈગંબર દાઉદ ને પૈગંબર સુલેમાન દુનિયાના બાદશાહ હતા, બંને પૈગંબરો બાદશાહ હતા, બંનેને બોલાવશે. તમે બાદશાહ હતા તો કે હા બાદશાહ કરતા હતા, લોકોના ઇન્સાફ કરતા હતા, હા બધાનું ધ્યાન રાખ્યું છે, બરાબર રાખ્યું છે. બંદગી કરતા હતા તો કે હા. તમને ટાઈમ મળતો હતો તો કે હા. પછી ખોજાવું ના મળતા ને કેમ નહોતો મળતો કે એને પૂછી જવો ને, એને પૂછો. અમને તો ટાઈમ મળતો હતો કે તમે બરાબર બંદગી કરી છે ખુદા. અચ્છા તો આ ખોટા છે કે ખાલી બહાનાઓ કરે છે, બહાનાઓ કરે છે કે આ ખાલી છેતરવાની વાતો છે, નહીં કે રવાના કરી દેવાને, આનું ખોટું નહીં હાલે કે બાયું બિચારી ભક્તાળીઓ તરત જ રોવું આવી જાય, આંખમાંથી આંસુ ટાપ ટાપ ટાપ. બોલે ખુદાને દયા આવે કે બિચારી કેવી ભક્તાળીઓ છે જોતો કે આ. તમે બંદગી નહોતા કરતા તો કે ના, તમને કોઈ દી નહોતું થતું કે બંદગી કરો? થતું હતું પણ અમારા ધણી બહુ સખત કી એટલે એમને બીક લાગતી છે. પોતાના ગુનાનો ટોકરો ઓલા ધણી ઉપર, બિચારાનો એનો શું હાથ. અમારા ધણીઓ એવા હતા ને કે અમે બહુ પીતા એનાથી કીએ એટલે પછી કે અમે નહોતા ઉઠતા, માલિક સુઈ જતા હતા કીએ. ખુદાવંદને પાસે બધી સવાલના જવાબ એને પહેલેથી તૈયાર રાખ્યા છે. નબી મોહમ્મદે ફરમાવ્યું એ હુકમ કરશે કે આસિયાને હાજર કરો. કોણ હતી આસિયા ખબર છે? ફિરોનની ઘરવાળી, ફિરોનની ઘરવાળી જેને કાફર કાફર હતો, જેને ખુદાનો દાવો કર્યો હતો, એની ઘરવાળી ઈબાદત કરતી હતી. સતીઓમાં એનું નામ છે, સતીઓ જે છે ને એમાં ફિરોનની ઘરવાળીનું નામ છે. હરિશ્ચંદ્રની ઘરવાળી, એનો ધણી કાફર ને આ ઈમાનદાર તલવાર લઈને મારી નાખવા ઉભો થયો હતો. તમારો ધણી કાફર હતો? તમારો ધણી ખુદાનો દાવો કરે એવો હતો? તમારા ધણીએ તમને કાપી નાખવા માટે તલવાર કાઢી હતી, રૂતી કાઢી? તો આજો આ ભાઈઓને જુઓ, એ બંદગી કરતી હતી આવો ધણી હોવા છતાં, અને તમને આવા સારા ધણી મળ્યા તોય બંદગી નહોતા કરતા, નહોતા ઉડતા. ઘણી ફેર તો આ બિચારા કે હવે ઉઠીએ ને તો અમારી ભાઈઓ કે સુઈ જાવ ને, હવે ક્યાં જાવ તો થાકી ગયા છીએ. મતલબ શું છે કહેવાનું ખબર છે મમ્મીનો? કે અમે એટલા બધા સુસ્ત બની ગયા છીએ પણ કોઈનું હાલશે નહીં કે નબી મોહમ્મદ કે બધાને પકડવાનો છે ઓલો, કે કોઈનું બાનું નહીં ચાલે કે, અને બંદગી નહીં કરી હોય ને અલ્લાહના રસૂલે ફરમાવ્યું એને કાફરો સાથે ઉભા રાખવામાં આવશે. કે રસૂલનું ફરમાન છે ને કાફરોના નામ લઈને કીધું પૈગંબરે કે એને કાફરો સાથે ઉભા રાખશે. ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ પોતાના બૈતુલ ખ્યાલના ફરમાનમાં ફરમાવ્યું, મોલાએ ફરમાવ્યું કે જો તમારાથી આ જન્મમાં બંદગી ન થઈ શકતી હોય તો વાંધો નહીં કે ઇમામે ફરમાવ્યું જાહેરી ક્રિયાઓ કરો, દુઆ પડો, દસોંધીઓ ખાને બેઠે માવો, આવતા જન્મમાં બંદગી કરજો. બૈતુલ ખ્યાલના ફરમાનની અંદર આ છે. મતલબ શું? કે બંદગી નહીં કરો તો નૂરમાં નહીં બલી શકો, બંદગી નહીં કરો તો અસલ મકાને નહીં પહોંચી શકો, અને બંદગી નહીં કરો ને રૂહાની જો અધર રહી જશે ને તો એ રૂહાનીનું શું, એનો વિચાર કર્યો? અધર રહી જવાની રૂહાની, ઉપર બી નહીં જઈ શકે, અસલ મકાને બી નહીં જાય, ન દુનિયામાં આવી શકશે ન ઉપર. બંદગી નહીં કરો ને રૂહાની જો અધર રહી જશે ને તો એ રૂહાનીનું શું, એનો વિચાર કર્યો? અધર રહી જવાની રૂહાની, ઉપર બી નહીં જઈ શકે, અસલ મકાને બી નહીં જાય, ન દુનિયામાં આવી શકશે ન ઉપર જઈ શકશે, અધ વચ્ચે લટકાવવા માંગો છો? ઇમામે કીધું એવું ન થાય કે તમારી રૂહ કચ્છની નદીઓના માફક રસ્તામાં જ સુકાઈ જાય. તમારા રૂહને ઇમામે ફરમાવ્યું રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, રસ્તામાં સુકાઈ જવા નહીં આપો, એને એટલી તાકાત આપો તમારી ઇબાદતથી કે જેવા દુનિયા છોડે કે સીધો ઇમામના નૂરાની દરિયામાં મળી જાય. બૈતુલ ખ્યાલના પંજે ભાઈઓને ઇમામે બહુ સખત ફરમાન ફરમાયું હતું, બહુ સખત ફરમાન ઇમામે કીધું.
હું તમને કહી દઉં, ફરમાન બહુ સખત ફરમાન છે. અને સિંધી પોકેટ સાઈઝ જે ફરમાનની કિતાબ છે ને, એની અંદર ફરમાન છે. રૂવાણા ઉભા થઈ જાય, તમે ફરમાન વાંચો ને, રૂવાણા ઉભા થઈ જાય મમ્મીનો. અને ઇમામને તકલીફ થઈ હતી કે હું પોતે આવું, હું સામે ચાલીને બોલ દઉં, હું જમાત પાસેથી વચન લઉં કે તમે બંદગી કરશો કે નહીં. જમાત વચન આપે ને બંદગી ન કરે, ઇમામને એટલી તકલીફ થઈ. એવું સખત ફરમાન ફરમાયું કે ફરમાનના પહેલા જરાક એનું બેકગ્રાઉન્ડ જુઓ તમે, પછી હું ફરમાનના શબ્દો કહું. મૌલા મુર્તઝા અલી સિફિનના મેદાનમાં લડવા માટે ગયા હતા, તમને ખબર હશે. ફરમાનનું બેકગ્રાઉન્ડ આપી રહ્યો છું. મૌવિયા જે શામનો સીરિયાનો ગવર્નર હતો, મૌલા મુર્તઝા અલી સાથે લડવાનું નક્કી કર્યું. મૌલા અલીને ખબર પડી કે માવિયાએ બળવો કર્યો છે, એના બળવાને દબાવી દેવા માટે મૌલા અલીએ લશ્કર જમા કર્યું. 12,000 માણસોને લઈને મૌલાના અલી લડવા માટે નીકળ્યા કે આગળ જાઉં, સીરિયા તરફ જાઉં અને માવિયાને સાથે લડાઈ કરીને માવિયાને સીટ ઉપરથી હટાવી દેવું. અમીર માવિયા કહેવાતો હતો, પોતે સીરિયાનો ગવર્નર હતો. માવિયાએ બી ખબર પડી કે મૌલા અલી લશ્કર લઈને નીકળશે એટલે આપણે બી એનો મુકાબલો કરવો, એ બી સીરિયાથી લશ્કર લઈને નીકળો. અને સિફિનના મેદાનમાં એ લડાઈ થઈ હતી. સિફિનના મેદાનમાં બંને તરફનું લશ્કર ઉભું છે અને મૌલા મુર્તઝા અલી સાથે એક ઇતિહાસકારે લખ્યું કે લગભગ બીજા લશ્કરની ટુકડીઓ મળીને 1,00,000 જેટલા માણસો જમા થઈ ગયા હતા. અને ઓલી તરફ તો માવિયા એક નાનકડો ગવર્નર જ હતો, એની કોઈ તાકાત નહોતી. અને મૌલા અલી એકલા ચાહત ને તો માવિયાને ખલાસ કરી નાખત, કારણ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ એક વખત ફરમાવ્યું, કલામ ઇમામે મુબીનનું ત્રીજું ફરમાન છે કે આખી જહાન બી જો મુર્તઝા અલી સામે લડવા આવે તો પહોંચી ન શકે, એટલી તાકાત હતી મુર્તઝા અલીની અંદર. એટલું મોટું લશ્કર લઈને ગયા છે ને લડાઈ ચાલુ થઈ. માવિયા તો આમ થોડીક જ વારમાં હારી જાય એવું થઈ ગયું કે હવે હારી જવાનો, માવિયાનું લશ્કર મરાઈ રહ્યું હતું. માવિયાને થયું કે આ તો હું હારી જઈશ કે હવે શું કરવું કે, એટલે એને શું કર્યું ખબર છે, ધતિંગ ઉભું કર્યું, છેતરપિંડી શરૂ કરી અને નેજા ઉપર કુરાન ચડાવ્યા અને પના માંગી કે અમે કુરાનની પના માંગીએ છીએ કે લડાઈ બંધ કરો, આપસમાં સમજૂતો કરી લઈશું, કારણ કે મુસલમાનોનું ખૂન રેડાઈ રહ્યું છે એ મને ગમતું નથી. કે નેઝા ઉપર એક નહીં કેટલાય કુરાનો નેઝા ઉપર ચડાવ્યા અને પના માંગી રહ્યા છે કે બંધ કરો લડાઈ, કારણ કે માવિયાને થયું કે જો જરા કંઈ ચૂકશું ને તો હું તો પતી જવાનો કે અને અલી ઘૂસી જવાના સીરિયામાં. જયારે નેઝા ઉપર કુરાન ચડ્યા ને તો લોકોએ હથિયાર મૂકી દીધા. મૌલા અલીના ઈમાનદાર મોમનો હતા ને, એ હથિયાર મૂકીને ઉભા રહી ગયા. મૌલા અલી કે લડાઈ ચાલુ રાખો, હું અમીરુલ મોમેનીન છું, મને સત્તા છે હુકમ દેવાની, હું જોઈ રહ્યો છું જે તમે નથી જોતા, તમે લડાઈ ચાલુ રાખો. તો દોડાયા મારા જેવા જમાતના માણસો કે યાલી કુરાનની સામે અમે કેમ લડીએ, કે કુરાનની પના માંગી રહ્યા છે, કે કુરાનની પના માંગે છે, કે છે કે બંધ કરો અને અમે લડીએ કે. ત્યારે મૌલાએ કીધું તો કુરાને હાજા કુરાને સામે છે, અન્ના કુરાને નાતે કીએ, એ મૂંગું કુરાન છે, હું બોલતું કુરાન છું, હું પોતે બોલતું કુરાન છું, હું હુકમ દઉં છું કે લડાઈ રાખો, જારી રાખો, એ ખોટા લોકો છે કે તમે લડાઈ ચાલુ રાખો કે અમે નહીં લડીએ કે. હે, અલીનું ફરમાન નહીં માનું, મારું ફરમાન નહીં માનું, હું તમને કહું લડું ને તમે લડશો નહીં, હું તમારું અમીરુલ મોમિનીન છું, આલે રસૂલ છું, ઇમામે વક્ત છું, હું કહું છું લડો. અલી કે અમે કુરાન સામે નહીં લડીએ કે. મૌલા અલી ખામોશ થઈ ગયા. જે મૌલા અલીને કોઈ જીતી ન શકે, મૌલા અલીએ મોઢું બંધ કરી દીધું. તો ભાઈ તમે શું ઈચ્છો છો, તો કે માવિયા સાથે સુલાહ કરી લઈ કે, તમને જે ઠીક લાગે એ સુલાહ કરી લ્યો કે. સુલાહના કાગળિયા તૈયાર થયા, આ લોકો આગળ મૌલા અલી વચમાં ન ગયા હો, અને એવી જાતનું લખાપટ્ટી કરાવી કે માવિયાની જીત થાય અને મુર્તઝા અલી હારે, એવી જાતની તો લખાપટ્ટી હતી. અને પછી આખું લશ્કર પાછું આવ્યું હારી ગયેલી માફકો, મુર્તઝા અલી કે જેને કોઈ જીતી ન શકે એ અલી હારીને પાછો આવી ગયો તો કુફા તરફ. એના પછી મૌલા અલી 9 મહિના જીવતા રહ્યા, 9 જ મહિના, પણ એકેય ફરમાન નહોતું કર્યું, એકેય ફરમાન નહીં, કારણ કે જે જમાત ફરમાન ન માને એને ફરમાન કરવાની જરૂર શું. મૌલા અલી એકેય ફરમાન ન કર્યું પછી, અને 9 મહિના માંડ પૂરા થયા. પરિણામ શું આવ્યું ખબર છે, જમાત તો ફરમાન ન માની, જમાતને થોડીક વાર માટે આરામ મળ્યો એટલે કે લડવું ન પડ્યું ને હાય જલસા થઈ ગયા કે, પણ એનું પરિણામ શું આવ્યું કે માવિયાને થયું કે હવે અલીનો કાંટો કાઢી નાખો જોઈ શકે. 40 દિવસ સુધી તલવારને ઝેર પાયું, 40 દિવસ સુધી ઝેર પાઈ, અને એ તલવારથી ઇબને મુલઝિમને આપીને કીધું કે જા અને અલીને મારી નાખી. એને લાલચ આપી હતી
અને ઇબ્ને મુલજીમ બે સાથીઓને લઈને આવ્યો હતો. એને ખબર હતી કે મૌલા અલી ઉપર તલવારનો વાર કરવો જેવી તેવી વાર નથી, એટલે મસ્જિદમાં નમાઝ પડવા અલી આવતા હતા ને ત્યારે ઝેર પાયેલી તલવારનો વાર કરી મુર્તઝા અલીને એને શહીદ કર્યા. હું તમને બતાવવા માંગુ છું પરિણામ શું આવ્યું મૌલીનો. જમાત ફરમાન નહોતી માની, મૌલાનું મોઢું બંધ થઈ ગયું અને મૌલા અલીને મારી નાખવામાં આવ્યા. અગર જો મૌલા અલી જીતી ગયા હોત તો માવિયો જેલમાં બંધ થઈ ગયો કે માવિયાને મારી નાખ્યો, લડાઈમાં કપાઈ ગયો માવિયા, અને મૌલા અલી આખી મુસ્લિમ જગતના બાદશાહ થઈ ગયા હોત, એની સામે કોઈ અવાજ ન કરી શકત, અને મૌલા અલી પછી ઇમામ હુસૈન વગેરે બાદશાહ થયા હોત અને ઇમામત સાથે ખિલાફત સાત સાત ચાલુ રહેત. પણ શું થયું, જમાતે દોડાયા પણ કર્યું, ઇમામના ફરમાનમાં અકલ દોડાવી. જમાતને કઈ નુકસાન નહીં થયું હોય, પણ નુકસાન તો થયું ઇમામને કે ઇમામના ટુકડા થઈ ગયા મુમિનો. ઇમામ મૌલાના અલી શહીદ થયા. પછી માવિયાને થયું કે અલી તો ગયા, એનો મોટો છોકરો છે ને એ કદાચ બળવો કરશે, એને બી પતાવી દઈ. પીર હઝરત હસન એને ઝેર આપ્યો, એની ઘરવાળીને ચડાવી અને પીરને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા. પછી માવિયા તો વયો ગયો ને દીકરાને ગાદીએ બેસાડતો ગયો, સત્તા હાથમાં આપીને પોતાના દીકરાને ગાદીએ બેસાડ્યો યઝીદને, પણ કહેતો ગયો કે આ દુશ્મન છે આપણા, અલીની ઓલાદ આપણી દુશ્મન છે. અને યઝીદે બાપ કરતા બી વધારે કદમ ઉપાડ્યા અને ઇમામ હુસૈનને કરબલ્લાના મેદાનમાં શહીદ કરી નાખ્યા. એટલું જ નહીં મમ્મીનો, નાના ફરઝંદને બી ઇમામ હુસૈનના કરબલ્લામાં શહીદ કર્યા હતા, જેને પાણીની પ્યાસ લાગી હતી, તીર ગલ્લાની આરપાર થઈ ગયું હતું. હવે રહ્યા કોણ, એને જોયું ઇમામ ઝૈનુલ આબેદીન રહ્યા છે. આ લોકોને સંતોષ નહોતો થતો અને ઇમામ ઝૈનુલ આબેદીન બિલકુલ આરામથી બેઠા હતા, જમાતને ઓળખતા હતા કે જમાત કેવી છે, પણ એ લોકોને સહન ન થયું. ઇમામ ઝૈનુલ આબેદીનને ઝેર આપીને શહીદ કરવામાં આવ્યા. પછી ઇમામ મોહમ્મદ બાકરનો વારો આવ્યો. ઇમામ મોહમ્મદ બાકરની શું હાલત કરી, એને બી ઘોડા ઉપર બેસવાનું જીન મોકલાવ્યું લાકડાનું કે આ તમે સવારી કરો ખલીફા તરફથી, અને એને ઝેર પાયું તો એટલું બધું ઝેર કે ઇમામ બેસે અને ઝેરના અસરથી બીમાર પડે અને મરી જાય. ઇમામ કહે છે ઓલો જીન લાવનારને કે હું જાણું છું કે આ લાકડાનું જીન તમે જે લાવ્યા છો ઘોડા ઉપર રાખવાનું, એને કેટલું ઝેર પાયું છે, ક્યાં બનાવ્યું છે અને શું શું આની અંદર સામેલ છે, આમ છતાં બી હું આના ઉપર બેસું છું કે. અને ઇમામ મોહમ્મદ બાકીર બી શહીદ થઈ ગયા. પછી ઇમામ જાફર સાદિક નો વારો આવ્યો, દુશ્મનો હજી ચેનથી નહોતા બેઠા, ઇમામ જાફર સાદિક ને બી શહીદ કરી નાખ્યા. ત્યારે ઇમામ ને થયો કે આખી ઇમામત કતલ થઈ રહી છે, આખી ઇમામત, એક ઇમામ નહીં, બે ઇમામ નહીં, ત્રણ ઇમામ નહીં, ચાર ઇમામ નહીં, પાંચ ઇમામ શહીદ થયા અને એક પીર હઝરત હસન શહીદ થયા. આખી ઇમામત કતલ થઈ જવાની મુરીદોની ના ફરમાની હતી. એટલે પછી પોતાના મોટા દીકરા ઇસ્માઇલ ને છુપાડી અને સલમિયા મોકલી દીધા કે ઇમામ ને છુપાઈને રહેવું પડશે. હવે દોરે 17 ચાલુ કર્યો, નહીં તો બધી ઇમામોની કતલ થઈ જાત. કે હવે તમને ફરમાન કહું, બૈતુલ ખ્યાલની સિંધી પોકેટ સાઈઝ બુકમાં બૈતુલ ખ્યાલ પંજે ભાઈઓ અને પંજે બહેનોને ઇમામ સુલતાન મોહમ્મદે ફરમાવ્યું, તમારા કરતા, એની અંદર શબ્દો છે, તમારા કરતા એ લોકો ઘણા સારા હતા કે જેઓ એ ઇમામ હુસૈન ને શહીદ કર્યા. બૈતુલ ખ્યાલના પંજે ભાઈઓ ને ઇમામ કે છે, કારણ કે ઇમામ જોવે કે હું બૈતુલ ખ્યાલ નું ફરમાન કરું, બંદગી ના ફરમાન કરું અને 2% હાજરી હોય, 98% લોકો ન આવે, ઇમામ ના ફરમાન ન માને, એટલે ઇમામે કીધું તમારા કરતા એ લોકો ઘણા સારા હતા કે જેઓ એ ઇમામ હુસૈન ને શહીદ કર્યા. પછી ઇમામે ફરમાવ્યું, તે લોકોએ તો ફક્ત ઇમામ હુસૈન ને શહીદ કર્યા, તમે તો અમારી આખી ઇમામત ને કતલ કરો છો. પછી ઇમામે ફરમાવ્યું, એટલા માટે કે તમે અમારા ફરમાન નથી માનતા ને ઇબાદત નથી કરતા, અમારી આખી ઇમામત ને તમે કતલ કરો છો. વાંચવું હોય સિંધી પોકેટ સાઈઝ બુકમાં છાપેલું ફરમાન છે, અમારી આખી ઇમામત ને તમે કતલ કરો છો. ઇમામ હુસૈન ને કતલ કરનાર સારો હતો કે એક જ ઇમામ ને કાપી રેખા હતા અને એને જેને કાઈફા હતા સિમરે, એના માટે સુલતાન મોહમ્મદ બોલ્યા હતા કે સિમર નામના હરામ સાદા કાફરે ઇમામ હુસૈન ને શહીદ કર્યા. ઇમામ ના શબ્દો હતા કલામે ઇમામે મુબીનમાં કે સિમર નામના હરામ સાદા કાફરે ઇમામ હુસૈન ને શહીદ કર્યા. અને પછી ઇમામ ફરમાવે છે કે તમારા કરતા એ સારા હતા, તમારા કરતા એ સારા હતા કે એક જ ઇમામ ને કતલ કર્યા, એને તમે અમારી આખી ઇમામત કતલ કરો છો, આખી ઇમામત કતલ કરો છો, એક પછી એક ઇમામ ને કતલ કરો છો. ઇમામે ખુલાસો કર્યો એટલા માટે કે તમે અમારા ફરમાન
નથી માનતા, ઇબાદત નથી કરતા. ઇમામનું ફરમાન તૂટે છે તો ઇમામ જ કતલ થાય છે. શા માટે ગયા હતા બોલ લેવા માટે? કોને તમને ફોર્સ કર્યો હતો કે જાઓ અને બોલ્યો? ઇમામ સાથે છેતરપિંડી વાજવી હોય, ઇમામ સાથે આવું બને. મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું, અમૂલ્ય રત્નો ફરમાનની કિતાબમાં છે, દરેકે બંદગી કરવી જરૂરી છે. મૌલા ફરમાવે છે દરેકે બંદગી કરવી જરૂરી છે, જેથી માણસાઈ આવે છે, જે તમે દરેક પાસે હોવી જ જોઈએ. માણસાઈ ક્યાંથી આવે છે? તો કે બંદગીથી આવે છે. જે બંદગી નથી કરતો એમાં માણસાઈ છે? આ બધા તમે નેગેટિવ પોઈન્ટ નહીં જોવા મમ્મીનો, એક જ તરફ જોશો. ઇમામે કીધું કે બંદગીથી માણસાઈ આવે છે. માણસાઈ એટલે ઇન્સાનની અંદર ઇન્સાનિયત જેને કહેવામાં આવે છે. ઇમામે કીધું બંદગીથી આવે છે. જો બંદગી ન કરે એમાં માણસાઈ હોય? સુલતાન મોહમ્મદ નું એક ફરમાન તમે પાછું ઓલું બી જુઓ. ઇમામે ફરમાયું, તમે ઘણા નસીબ વાળા છો કે સવારે જમાત ખાને આવો છો અને અમારા દીદાર કરો છો. તો જે સવારે જમાત ખાને નથી આવતા એને શું કેવું? આવે છે, નસીબ વાળા છે, નથી આવતા ઈ એનું બી કઈ ઘોવું છે ને મમ્મી નું. તો આવતા હોય નસીબ વાળા, તો ન આવી નસીબ વગર ના કહેવાય ને. બદકિસ્મત, ફૂટેલા કિસ્મત ના. અને જેના કિસ્મત ફૂટેલા છે કોઈ બી આ વાત થશે. તમે પોતે કયો ઇમામ ના પ્રિન્ટેડ ફરમાનો છે કે નસીબ વાળા છો કે સવારે ખાને આવો છો, નથી આવતા એ નસીબ વગર ના છે. નસીબ જ નથી એના, ખોટા નસીબ ના છે. હકીકતે દિનારો સૈયદ ઇમામ સાહેબ લખ્યું પોતાના ગિના ની અંદર, ચાર કડી બહુ સરસ ગિના ની લખી છે. તમે આવો મમ્મી નો સવારે ચાર થી પાંચ, એક તો નુરાની ટાઈમ હોય છે, એક નુરાની ટાઈમ હોય છે કે જેમાં તમે ઇમામ સાથે વાતો કરો છો. સુલતાન મોહમ્મદ સાહેબ ફરમાવ્યું કે તમે બંદગીમાં બેસો છો ત્યારે અમારી સાથે વાતો કરો છો. કલામે ઇમામે મુબીનમાં ફરમાન છે, તમે અમારી સાથે વાતો કરો છો. એ નૂરાની ટાઈમે તમે ઇમામ સાથે વાતો કરતા હો, ઇમામ તમારા માટે દુઆ કરતો હોય. જેમ એને કીધું કે નૂરના વખતે બે કલાક હું તમારા માટે દુઆ કરું છું. ઇમામની દુઆ અમારા ફેવરમાં હોય. અને ઉપરથી ઇમામે ફરમાયું કે મધરાતે એક ફરિશ્તો આસમાન ઉપર આવે છે અને આવાજ કરે છે કે છે કોઈ એવો કે જે ખુદાવંત તાલા પાસે માંગે તો એની માંગ ને હું ખુદાવંત તાલા પાસે પહોંચાડી દઉં. ઉપરથી ફરિશ્તો નદા કરતો હોય છે, અવાજ મોકલતો હોય છે આસમાન ઉપરથી નુરાની ટાઈમે કે કોઈ બંદો ખુદાનો છે કે જેની કોઈ માંગણી હોય અને એ માંગણી ખુદા પાસે ન પહોંચતી હોય તો હું એજન્ટ તરીકે એની માંગણી લઈ જાઉં અને ખુદાને કહું કે જો ઓલો તારો બંદો માંગી રહ્યો છે દે એને. ફરિશ્તો કે હું તૈયાર છું કામ કરવા માટે, ઇમામનું ફરમાન છે. ઇમામ કે છે હું બી દુઆ કરું છું તમારા આંખમાં નૂરના વખતે. એક તરફથી ઇમામની દુઆ, એક તરફથી ફરિશ્તાની દુઆ, એક તરફથી નૂરનો ટાઈમ, ઉમેદો પૂરી થવાનો ટાઈમ. અને એવા ટાઈમે અમે સુતા રહી, એવા ટાઈમે અમે ખાને ના આવી, એવો ચાનસ ચૂકી જાય, એવો મોકો હાથમાંથી નીકળી જાય અને પાછો અફસોસ બી ન થાય કે આજની બંદગી હોય ગઈ, કઈ ન થાય મમ્મીનો. અરે એ વખતે તો તમે જે માંગો એ તમને મળી જાય. સૈયદ ઇમામ સાહેબ પોતાના જ્ઞાનની ચાર કડી લખી, બહુ સરસ કડીઓ લખી. સૈયદ ઇમામ સા જ્ઞાન સુનાયા, તમે સુનો મુનિવર ભાઈ કીએ. સૈયદ ઇમામ સા જ્ઞાન બોલે છે, પહેલી જ કડીમાં લખે છે, સૈયદ ઇમામ સા જ્ઞાન સુનાયા તમે સુનો મુનિવર ભાઈ, પરગટ ટાણે જો આવી મિલો તો સાચી તમારી કમાઈ કીએ. પરગટ ટાણે તમે ખાનામાં આવીને મળો ને તો તમારી કમાણી સાચી કીએ. પરગટ ટાણે જો આવી મિલો તો સાચી તમારી કમાઈ. કેટલા વાગે આવું? તો કે છે પરગટ ટાણું તે કહીએ. કયું ટાણું? પરગટ ટાણું તે કહીએ જયારે ઘટપાટની વેળા હોય. 33 કરોડી દેવ આવી મિલે ત્યાં સાહેબ આસ પૂરે સોઈ. પરગટ ટાણું કોને કહે છે કે? તો કે સવારનો ટાઈમ હોય છે અને 5 વાગે ઘટપાટ કાઢવાનો વખત આવે છે ને, એ પરગટ ટાણું કહેવાય છે. એની પહેલા આવી જતું બંદગીમાં બેસી જ આવીને અને ઘટપાટના ટાઈમે હાજર રહે એ પરગટ ટાણું છે કે? પરગટ ટાણું તે કહીએ જયારે ઘટપાટની વેળા હોય. પછી શું થાય? તો કે 33 કરોડી દેવ આવી મળે. કોણ 33 કરોડી? ખબર છે એ 33 કરોડ કોણ? 5 કરોડી સુ રાજા પહેલા જ, 7 કરોડી સુ રાજા હરિશ્ચંદ્ર. ટોટલ કરતા જાઓ, 5 ને 7 12, 9 કરોડી સુ રાજા જુજેષ્ઠન, 12 ને 9 21, અને 12 કરોડ સદગુરુ પીર સદરદીન, 21 ને 12 33. 33 કરોડી દેવ આવી મળે. આ પીર સદરદીન ના 12 કરોડ બધી રૂવાજો આવી જાય. અને શું થાય? તો કે ત્યાં સાહેબ આસ પૂરે સોઈ. સાહેબ એટલે મૌલા, આસ એટલે ઉમેદ, પૂરે એટલે પૂરી કરે, સોહી એટલે જે પણ કાંઈ હોય તે બધી. મતલબ સમજા કે સવારે તમે ખાને આવો, 4 થી 5 ની બંદગી કરો અને ઘટપાટની ટાઈમે તમે હાજર રહ્યો,
તો દેવ લોકો ભી આવે છે, પીર સદરદીન ના 12 કરોડિયો આવે છે, આસમાન નો ફરિશ્તો નિરા કરે છે, હાજર ઇમામ દુઆ કરે છે અને તારી દરેક ઉમેદો પૂરી થાય છે. ત્યાં સાહેબ આસ પૂરે સોઈ, તારી ઉમેદ પૂરી કરે છે જે કઈ પણ હોય તે. પછી કે છે એ જી જખ મેઘ ને કિનર આવી મિલે, આવે તે કલ્પના કરોડ, 99 કરોડ જગ, 56 કરોડ મેઘમાળા, 32 કરોડ કિનર, જ્ઞાન માં લખે છે. એ જે જગ મેઘ ને કિનર આવી મિલે, આવે તે કલ્પના કરોડ, ચારે કલ્પ ની કરોડો આત્માઓ આવે છે. તે વેળા એ જો આવશો, તે વેળા એ જો આવશો, અમને કહે છે તમે આવશો તો થાશો તેઓની જોડ, તમે બી એની બરાબરી ના થઈ જશો, તમે એના રેન્ક ના થઈ જશો, પીર સદરદીન ને પીર સમસ ના દરજ્જા ના થઈ જશો. તે વેળા એ આવશો તો જેટલી બી રૂહાનીઓ આવે છે પહોંચેલી, એની બરાબરી ના, એ દેવતાઓની બરાબરી ના, 12 કરોડ સદગુરુ પીર સદરદીન ની બરાબરી ના, 90 કરોડ ઈસુ ગુરુ પીર હસન કબીરદીન ની બરાબરી ના, તે વેળા એ જો આવશો તો થશો તેઓની જોડ, તેના જોડિયા થશો, તેની બરાબરી ના થશો, તેના ઇક્વલ રેન્ક માં આવી જશો. પછી કે છે એ જે સાચે ઈમાને જે આવશે, સવાલ છે કેટલો ફાયદો આપ્યો તમને, કે સવારે તમે ખાની આવશો તો પીર સદરદીન ના બરાબરી ના થઈ જશો, એ રૂહાનીઓ ના બરાબરી ના થતો. એટલું જ નહીં, તમે જે માંગશો તે મળશે, આસ પૂરે સોય, બધી ઉમેદો પૂરી થશે. અને પછી કે છે એ જે સાચે ઈમાને જે આવશે, સાચા મુનિવર સોય, સાચે ઈમાને જે આવશે, સાચા મુનિવર સોય, તેના 71 સ્વર્ગે સધારશે, તેની રાહ ન રોકે કોઈ. આ તેના 71 સ્વર્ગે સધારશે, કે પોતે એકલો તો નહીં, 71 જણાને ભેરો લઈ આવ્યો. પછી મુખી બાપા જાતા હોય તો કેતા જાય ગોબારીઓ બીજા 70 ને બોલાય આવું. કા તો કે રોજ ખાને જાતો તો ને મને સર્ટિફિકેટ છે મારી પાસે, કે પાસ આપ્યો છે ખુદાવંદ, 71 જણા ને લઈ જવાનો, કે આખી જિંદગી રોજ ગયો, રોજ બંદગી કરી, રોજ મૌલા ને રાજી કર્યો, તેના 71 સ્વર્ગે સધારશે, તેની રાહ ન રોકે કોઈ, કોઈ એને રોકવાનું નથી. ઇમામ શાહ કે છે મારી ચેલેન્જ છે, વયો જશે. કે મને એક ભાઈ કર્યો વિસ્તારી, બહુ સરસ ગિરાન લખ્યો ઇમામ સાહેબ, મને બહુ પસંદ આવ્યું. મેં કીધું કેમ, તો કે 71 ને લઈ જવાના ને. મેં કીધું હા, તો પછી આપણે ન જાય ને આપણી બાયડી જાય તો બસ ને, કે બોલો કે મારી દીકરી જાય તો બસ ને, કે બોલો કે અમારા બુઢા બાપા જાય તો બસ ને, કે કોઈ બી એક જાય તો 71 ને લઈ જાય. કે ભાઈ આપણે બધાને જવાની જરૂર શું, કે મેં કીધું સાચું, ઘરમાંથી એક બી જાય તો બસ છે, અને એક બી ન જાય ને તો આડોશ પાડોશ માંથી એક જાય તો બસ છે, કારણ કે નજીક વાળાનું રિકમેન્ડ તો કરશે નહીં. બાપો જ પૂછે કે 71 ના નામ દે, પછી વિચાર કરીને કેટલા નામ દઈશે, પછી જેના બી નામ આવે ને આપી દે, કે પૂરા કોટો તો થવા દે 71 નો, કે જેવા તેવા બધા ખોજાઓ ઘૂસી જાય જન્નત માં નહીં. મને એક ભાઈએ કીધું તું કે જો કે આ બંદગી બંદગી ની તમે વાત કરો છો મિશનરી, અને ખાલી તમે પી સદરદી નું ગિરાન અમારી સામે બતાવ્યું, એમાં એમ કીધું કે જે ખાવે પીવે ને આપ મુરાદા, સો જીવ દોજકે જાવણ હારા. તમે કહો છો કે ખાઈ પીને સુવે ને આરામ કરી દોજક માં જવાનું, એ તો બધી જૂની વાતો છે. મને કહે પીર સદરદી ના મુરીદ ને કોઈ દોજક હોય, કે બધું કાંઈ કઈ લખ્યું છે એવું, તો કે હા પીર સદરદી ના મુરીદ ને દોજક છે જ નહીં. કે આપણે જઈને કઈ ખુદાવીનું પીર સદરદીન નો મુરીદ, તો કે જા બેટા જન્નત માં. કીએ પછી ગમે એટલા કારા કામ કર્યા હોય કોઈ પૂછવા વાળું નહીં. કીએ પીર સદરદીન નું નામ એટલે પાસવર્ડ, કે તરત મોકલી દઈએ. કે એવું છે, તો મને કે હા, એ કે અમે થોડી ઓછા છે મિશનરી, કે અમે બી કે પાકા વેપારી, કે પી સદરદીન વણજારો તો અમે 10 ગણા વણજારા. કીએ અમને બધી ખબર હતી, કીએ કે ક્યામત ના દિવસે ઇમામે ફરમાયું 18 આલમ ભેરી થશે, કરોડો આત્માઓ ભેરી થઈ હોય, કેટલી રસ કેટલો હોય, કે આમ ધક્કા મૂકી થતી હોય, કે કરોડો ને અબજો આત્માઓ ભેરી, 18 આલમ ભેરી થાતે ઇમામ કીએ. હવે એટલા બધા ભેરા થયા હોય ને ધક્કમ ધક્કી થતી હોય, નાટક જોવા જાવ ને ત્યાં ધક્કમ ધક્કી થાય, ટિકિટ ના મળે બરાબર, અને એવી ગડબડ થઈ જાય. હવે આ તો કરોડો માણસો ની ગડબડ, અને ખુદા બિચારો એકલો. મને કે અમે તો ઘૂસી જવાના ધક્કા મારી કીએ. મને કે મિશનરી ટિકિટ નહીં મળે, ટિકિટ કેટલી બધી હાઉસફુલ ની વાતો હશે ત્યાં, કીએ પણ અમને ડર નથી. કીએ બધું કા, તો કે અમે પીર સદરદીન ને એડવાન્સ બુકિંગ કરવા મોકલા છીએ, 700 વર્ષ પહેલા ગયો છે, બુકિંગ કરી ગયો છે અમારા નામની. કીએ કે ખોજાનો દીકરો એટલે ખતમ, આવ્યા ફેરો સીધો જન્નતમાં. કીએ બધું એવું ક્યાં લખ્યું છે, તો કે પીર સદરદીન અમને લખીને દેતો ગયો, હાથમાં પાસ દેતો ગયો છે. કીએ શું પાસ આપ્યો છે, તો કે જે એસો ગિનાન પીર ભણાવે સદરદીન વીરા, એસો ગિનાન પીર ભણાવે સદરદીન વીરા, મેરે મોમન ભાઈ કું બહેસ્ત લિખૈયા હોજી રે ભૈયા. કી અમને કેતો ગયો કે મારા મોમન ભાઈ ના તકદીર માં બહેસ્ત લખેલી છે, કે
લખેલી જ છે, હોજ્યો બહેસ લખાઈ ગઈ છે. મેરે મોમનભાઈ કો બહેસ લિખૈયા હોજી રે ભૈયા કે બોલો પી સદદે લખ્યું બરાબર છે. પેલ લખી રાખો કે જેટલા મારા મોમન છે એ બધાને બહેસ મળશે, પણ પછી વિચાર કરો કે મારા મોમન તો છે પણ એમાં સાચા બી છે ને ખોટા બી છે, એનું શું કહે? ઘણા ખોટા ઘૂસી ગયા વચમાં, નામના ઘૂસી ગયા ઘણા. તો પીને થયું કે એમ નથી કરવું આપણે, આપણે જરાક રસ્તો કાઢીએ એનો. બીજા ઠેકાણે પીને લખ્યું, હંસપુરી નગરી માં એ માંડવો રચાઈ ગયો છો ને એમાં છે, એજી ભણે પીર સદર દિન, ભણે પીર સદર દિન તમારો આધાર, સાચા મોમન ને દેજો બહેસ્ત દીદાર ભાઈ, સામારો ચડશે માજમ રાત કે. સાચા મોમન ને દેજો બહેસ્ત દીદાર, ક્યામત ના દિવસે તમે આટા મારતા હો ને દોજક તરફ જવાનું થાય ને પીર સદર દિન ને પૂછો કે અમે તારા મુરીદ છીએ ને અમને કેમ દોજક માં, પીર કહે છે મેં લખ્યું તું સાચા મોમન ને દેજો, તું ખોટો જાય દીજી, અમે સાચા માટે શરત રાખી દીજીએ. તો મને કે મિસ્ટર સાચા મોમન એટલે કેવું થવું જોઈએ, સાચા મોમન એટલે કેવું કે, એના માટે કઈક નિશાની ખરી પીર ની કે આ માણસ સાચો મોમન કહેવાય. મેં કીધું સાચા મોમન ની નિશાની પીર આપતા ગયા કે સાચા મોમન નો ટાઈટલ જોતો હોય તો આ નિશાની પૂરી કર. શું છે ખબર છે? તે સદરદીન નું જ્ઞાન છે. એજી કલશ પીઓ નિતહાલ ગુજારો, એજી કલશ પીઓ નિતહાલ ગુજારો, એવી તે કસણી એ તમે આપ કસાવો. બીજી કડીમાં કહે છે એજી એવી તે કસણી એ જો તમે આપ કસાવો તો તમે સાચા મોમન મેરા ભાઈ જી કીએ. બે કડી પાછો ફરી સમજાવું તમને, સાચા મોમન કેને કહેવાય એનો ખુલાસો પી સદરદીન કરતા ગયા. કલશ પીઓ નિતહાલ ગુજારો, કલશ એટલે ન્યાસ, ન્યાજ પીઓ, નીત એટલે રોજ, હાલ ગુજારો એટલે દુઆ તસ્બી બંદગી બધું કરો, રોજ ન્યાજ પીઓ, રોજ ખાની આવો, રોજ દુઆ તસ્બી કરો, કલશ પીઓ નિતહાલ ગુજારો, એવી તે કસણી એ તમે આપ કસાવો. એ કસણી છે તમારી, એમાં કસાવો ને પાકા થાવ. કે કઈ કસણી? બે ટાઈમ ખાની આવો, સવારે આવો સાંજે આવો, રોજ ન્યાજ પીઓ, રોજ દુઆ પડો, રોજ ઈબાદત કરો. એ જ એવી તે કસણી એ જો તમે આપ કસાવો તો તમે સાચા મોમન, તો જો બહેસ્ત દીદાર ભાઈ સામારો ચડશે માજમ રાત. તારા માટે મેં લખ્યું છે કે તને બહેસ્ત મળે પણ ક્યારે? રોજ ન્યાજ કીધું છે. એક ભાઈ કીધું મિસ્ટર એવું સાચો મોમન, મેં કીધું સાબાશ, આ કસોટીમાં પૂરો ઉતરે એ સાચો મોમન. મેં કીધું કેમ સાચો મોમન? બે ટાઈમ બહુ ખાને આવશ તો કે બે ટાઈમ ખાનાની વાત મૂકી દો પણ તમે જે કન્ડિશન કીધી પૂરી કરું ચૂકીએ. પછી કેવી રીતે? તો કે રોજ ન્યાજ પીવું છું કે મારા બ્રેકફાસ્ટ ના ટેબલ ઉપર ન્યાજ ની સીધી પડી હોય કે ટેબલ ઉપર કે ન્યાજ ની સીધી રાખું કે હું નાસ્તો કર્યા પેલા 9 વાગે પી લઉં કે એટલે રોજ ન્યાજ પીધું છે કે અને હાલ ગુજારો કીધું જ્યાં હોય ત્યાં ધોવા પડી લઉં છું કે એટલે એવી થઈ ગયું કે એટલે સાચો મોમન ને કે ન્યાજ પીએ ને નાસ્તાના ટેબલ ઉપર પીએ. હવે એવા તો બધા આરામ ના બધા પસંદ કરવા વાળા છે, ખાને જઈને કોણ ન્યાજ પીએ. પણ એક વાત કહી દઉં કે તમે બ્રેકફાસ્ટ ના ટેબલ ઉપર જે પીઓ છો ને એ ન્યાજ નથી, પાણી છે. પછી ભલે તમારું ઈમાન હોય ને તમે પીતા હો, રૂપિયામાં 1 સેન્ટ જેટલો કદાચ ડોલરમાં ફાયદો થઈ જાય પીવાથી, પણ જમાત ખાનામાં આવીને પીઓ એ વસ્તુ જુદી છે. જો એમ ન હોત તો પીર જ્ઞાનમાં ન લખત, નૂર વેળાએ નૂર પીઓ આઈ કરિયો મન આનંદ. નૂર વેળાએ નૂર પીઓ, નૂરના ટાઈમે નૂર પીઓ, જયારે એનો સમય છે ત્યારે પીઓ. જયારે એમ કે ન્યાજ રસો અલ્લાહ મેર્યા ત્યારે પીઓ, કે ત્યારે ન્યાજ પીઓ. અને ન્યાજ પીવા નહીં આવું ને, સૈયદ ઇમામ સા લખતા ગયા હતા ખબર છે ન્યાજ પીવા માટે. તમને ખબર છે મુમિનો, આપણે ઇમામને કહીને સુઈને કે યા માલિક મારે 3:30 વાગે ઉઠીને ખાને જવું છે, તો મૌલા ઉઠાડી દે છે. પી સદરદીને જ્ઞાનમાં લખ્યું હતું કે મૌલા આવીને ઉઠાડે. એ વિરામભાઈ સુનો રે રીખી સર તમારી ખાતર, ગુરનર એક પલક ન સુવેજી, જીન સચ્ચે યારે જીકર જ માંડ્યા, ગુરનર ઘટ ઘટ જોવાને આવે છે. એક એક ઘટમાં ગુરનર જોવા માટે આવે છે, જે જીકર માંડે છે ને. તમે કે ઉઠાડ તો મૌલા આવીને ઉઠાડે. ઇમામ સા કે છે કે તમને ઉઠાડવા માટે હુરાઓ મોકલાવી કે મને ઉઠવો હોય અબ્દુલ જુમા ને કહું કે મને ઉઠાડવા આવજો. મને બધા બુઢા માણસે બોલાવીને શું કરવું છે કે કોઈ હુરા આવે ને તો મજા આવે, ઉઠાડવા આવે તો કે. તો પીર ને થયું કે ખોજો જો એમ હુરામાં લલચાતો હોય તો એમ કહું કે ભલે હુરા આવી ઉઠાડવા, બસ હુરાને ઉઠાડવા મોકલી દઉં. લખું ગિનાનમાં હુરા યુ આવી વિરામભાઈ તમને જગાડવા કીએ, તને જગાડવા માટે હુરા મોકલી કીએ.
અરે ખુશીઓ મોકલી છે કે જો તને હુરાની કલ્પનામાં કોઈ સારી બાઈ દેખાતી હોય ને તો એમ સમજી લે, પણ ઉલટ ઈ વાની બી જો ઉઠીને ખાની આવતો તો વાંધો નથી કે. અને પછી ઓલી હુરાઓ કે છે, સૈયદ ઇમામ શાહ લખે છે કે હું તારા ઘરે આવું છું કે મધરાતે ઉઠીને આવું છું 3:30 વાગે અને ખટકો મારીને કહું છું ઉભો થા, ઉભો થઈને જમાત ખાને આવ, ચાલ તને ઉઠાડવા આવી છું, તું નથી ઉઠતો ને કે હું નિરાશ થઈને પાછી જાઉં છું. ગિરનના ઘણા પાઠ લખ્યા છે, હું નિરાશ થઈને પાછી જાઉં છું, પાછી હું 5 વાગે આવું છું, ફરી હું આવું સુબોનો ફેરો કે 5 વાગે પાછી આવીને કહું ખોલ દરવાજો, હાલ જમાત ખાને, બંદગીમાં નથી આવ્યો વાંધો નહીં, ધુવામાં આવી જા, હું એ ટાઈમે પાછી તને ઉઠાડવા આવું છું કે, પણ તો બી તું નથી ઉઠતો, તોય નિદ્રાળું તું નિદ્રામાં એ સૂતો કે ઉઠો નિદ્રાળવા, હુરા આવી છે આલવા, ક્યારે ઉભો થા કે હુરા આવી છે તને સવાબ દેવા માટે, ઉઠ આવું છે, નથી આવતો 5 વાગે નહીં આવ ધોવા પડવા, ખોજાનો દીકરો તો એટલું બી નહીં કરતા ઇમામ માટે, જવા દેખીએ. પછી હું જોઉં છું કે ધોવા બી પડાઈ ગઈ, તસબી બી નીકળી ગઈ, હવે તો ન્યાસ પીવાનો ટાઈમ છે, હું પાછી આવું છું કે ન્યાસ પીવા તો આવું, ન્યાસ નથી પીવું, તારા ઇમામે તને યાદ કરીને 100 મિલ થી ન્યાજ મોકલાવ્યું છે, વાથી મોકલાયું પેરિસ થી એગલે મોન્ટ થી પ્રેસિડેન્ટ લઈ જાઓ કેનેડા ની જમાત માટે ન્યાજ, અને એ ન્યાજ કાઢ્યું તું પીવા નહીં આવ, અરે ન્યાજ તો પીવાઓ. બોલી હુરા ને થયું કે હવે આ ન્યાજ પીવા ક્યાંથી આવશે, લે કે હું જ ન્યાજ ની પ્યાલી લેતી જાઉં કે પી લેતો હોય તો, કે ઉઠો નહીં તો કઈ નહીં, ન્યાજ તો પી લે કે દૂર નો ટાઈમ છે એટલે લાવી છું, 9 વાગે તો પીજે બ્રેકફાસ્ટ ના ટેબલ ઉપર, પણ તારે પી લે ને ઉભો થઈને, ઓલા ને ન્યાજ પીવાનો ટાઈમ નતો, નિંદર માંથી ઉઠે કોને, અને કેનેડાની શરદી ને ક્યાંક બરફ પડતો હોય તો ઓર મુશ્કેલ થઈ જાય કે બહાર ખાટલામાંથી નીકળવાનું મન ન થાય કે હવે એમાં ન્યાજ ક્યાંથી પીવું કે. પછી હુરા કે છે કે તું નથી ઉડતો, ન્યાજ લાવી પાછું લઈ જાઉં છું કે તારા તકદીર માં પ્યાલી હતી પીર સદરદીન ની, બંદગી ના પરતાપે ઇમામે એક પ્યાલી રાખી હતી ન્યાજ ની તારા માટે, પણ તું ન આવ્યો, ન્યાજ ન પીધું ને એ પ્યાલી મેં ઢોરી રાખી ઘાસ માં, પાછા વરું ત્યારે ઘાસ માં એ ઢોળું, ઉઠો નિદ્રાડવા હુરા આવી છે હાલવા, ઘાસ માં એ ઢોરી રાખું છું કે તારા તકદીર ની પ્યાલી ફેંકી દઉં છું કે હું ન્યાસ ફેંકી દઈશ. દરેક ઇસ્માઈલી ના તકદીર માં પીર ની બંદગી ના પ્રતાપે ન્યાજ લખ્યું હતું, પણ ઇસ્માઈલી ઉઠો નહીં ને, આ સુઈ ગયો હતો તો શું થયું, એના ભાગની ન્યાજ ની પ્યાલી ફેંકી દીધી કે ન્યાજ ફેંકી દીધું ઇમામ રાત નું, તો કે હા શા માટે ફેંકું, તો કે ઉઠો ને તો કરે શું, પછી કે ન ઉઠો એટલે ફેંકી દીધું. પીર ની આત્મા કકડી ઉઠી. સૈયદ મોહમ્મદ શાહ તો કે છે કે જયારે તમને કહેવામાં આવે કે ન્યાજ પીઓ ને તમે ઘરમાં સુતાર્યો ને ન આવો ને પીવા માટે, તમે ઇમામ ના ન્યાજ નું અપમાન કરો છો, બેદબી કરો છો, અને એવા ઇસ્માઈલી ને ઇસ્માઈલી કેવા લાયક નથી કે એના મોઢામાંથી ઉદ્ગારો નીકળી ગયા. 212 પાના ઉપર લખે છે સતવેણી ની વેલમાં, હજી જે કોઈ પાવલ ન પીએ તત્કાળ, ન્યાજ રસો કે ને તરત જ પીવા માટે ન આવે, તત્કાળ એટલે ફોરન ઇમિડિયટલી, જે કોઈ પાવલ, પાવલ એટલે ન્યાસ, જે કોઈ પાવલ ન પીએ તત્કાળ 30 ઘર 70 બલા પડે સાર. સૈયદ મોહમ્મદ શાહ નું જ્ઞાન બોલો છો ને, જે જે માંગુ તે તું ઈ દેવે, ઈ જ સૈયદ મોહમ્મદ શાહે લખ્યું છે કે આ મોલા તે ન્યાજ મોકલાવ્યું હોય અમારી બંદગી ના પરતાપે, અને ખોજાનો દીકરો ન બંદગી કરવા આવે, ન ધોવા પડવા આવે, ન તસબી માં આવે, અરે ન્યાજ પીવા બીજો ન આવે, તારા મોકલેલ ન્યાજ ની કદર ન કરે ને, તો એ ખોજાના દીકરાના ઘર ઉપર તો બલાવો મોકલ માલિક, 70 બલાઓ નાઝિર કર. અરે પીર ના ઉદ્ગાર હતા એવા, 30 ઘર 70 બલા પડે સાર કે માલિક, તો એ લાયક છે કે એના ઘર ઉપર બલાઓ નાઝિર થવી જોઈએ, બલાઓ નાઝિલ થવી જોઈએ, પણ આ રહેમ રહેમી છે ને એ બલાઓ નાઝિલ નથી કરતો, એ બધી બલાઓ પોતા ઉપર લઈ લઈએ છે, કે મારા મુરીદ જે નાફરમાની કરે ને, અને એના ઉપર જે બલા નાઝિલ થવાની હોય એ ઇમામના જિસમ ઉપર થાય. એટલા માટે તો કીધું કે તમે નાફરમાની કરો છો તો ઇમામત કતલ થઈ જાય છે, તમારી બલા ઇમામ પોતાના ગલા ઉપર લઈ લઈએ છે. તમે સાંભળ્યું ઇમામ સુલતાન મોહમ્મદ માંડા હતા ને, 1951 ના છેવટ ની વાત કરું છું, ઝઈફ ઉમર હતી, 75 વર્ષ થઈ ગયા હતા ઇમામ ને, 74 થી 75 વર્ષની ઉંમર હતી. ઇમામ દુનિયામાં એકદમ માંદા હતા, વાસામાં ગાંઠ નીકળી હતી ઇમામ ને, જોકે આખી જિંદગી ઇમામ ક્યારેક ક્યારેક માંદા રહેતા આવ્યા હતા, વાસામાં ગાંઠ નીકળી હતી, એનું ઓપરેશન કરાવવાની જરૂર હતી, આપણે દવાખાનામાં એડમિટ કર્યા હતા, માતા સલામત નો તાર આવ્યો હતો જમાત ખાનામાં કે ઇમામ બહુ સખત બીમાર છે અને જમાત ઇમામ ના હકમાં દુઆ ગુજારી કરે. તમને યાદ છે મમ્મી નો માતા સલામત નો તાર આવ્યો હતો,
કે જમાત ઇમામના માટે દુઆ માંગે. અરે માલિક, અમે માનતા હોય તો તારી પાસે માંગીએ છીએ કે યા અલી યા હાજર ઇમામ, તું જુમલે જમાત જિયાફત બલા બીમારીઓ દૂર કર. અને તું માંદો છો ને તારા હકમાં અમે માંગીએ. અરે ઇમામના હકમાં અમે દુઆ માંગીએ, એ માંદો પડ્યો અમારા પાપે પડ્યો, એ તો મંજૂર છે અમને. કે અમારા ઉપર જે 70 બલાઓ આવવાની હતી એ ઇમામે પોતા ઉપર લઈ લીધી. કે ભલે મારું ન્યાજ ફેંકવા માંગ્યું, ભલે મારા ન્યાજની કદર ન કરી, અને પીરના કહેવા પ્રમાણે 70 બલા મળવી જોઈએ, પણ એ મારા ઉપર લઈ લઉં કે ભલે હું દુઃખી થાઉં કે મારા મુરીદને દુઃખ ન થવું જોઈએ. અને એ હિસાબે માંદો પડ્યો, વાસામાં ગાંઠ નીકળી, ઓપરેશન થયું, બધું ખૂન નીકળી ગયું, જીસમમાંથી કમજોરી એકદમ આવી ગઈ, ઇમામ ઓળખાય ને એવા થઈ ગયા. બીમાર માણસ, જઈફ માણસ, ઓપરેશન થાય, દવાખાનામાં રહીએ, પરહેજગારી એટલી રાખવી પડે, બહુ દુબળા ને ઇમામ એવા થઈ ગયા હતા દુનિયામાં ને કે આપણને દયા આવી જાય મમ્મી. જોકે જે કઈ પણ થયું હતું એ જમાતના પરતાપે થયું હતું, કારણ કે ઇમામે ફરમાયું હતું કે જમાત અમારું બદન છે, જો જમાતમાં કઈ થાય તો ઇમામને વસમું લાગે છે, અમારા બદનમાં અમને ઈજા થાય છે. આવા ઘણા ફરમાનો કર્યા હતા. માતા સલામત નો તાર આવ્યો તો જમાતે દુઆ માંગી, તમને ખબર છે? સંપૂર્ણ તંદુરસ્તી ઇનાયત ફરમાવો, જમાતના ગુના માફ કરીને, કારણ કે અમારા ગુનાના પરતાપે તું માંદો પડ્યો છો, અમારી ના ફરમાનીના પરતાપે તું માંદો પડ્યો છો. અમારા ઉપર જે 70 બલા આવી જોઈએ એ તારા ઉપર આવી છે માલિક, અમારી ના ફરમાની તું સહન કરી રહ્યો છો. અમારા ગુના માફ કર અને તારા મુબારક જિસમને તંદુરસ્તી આપ. જમાત ખાનાઓમાં તસ્બી નીકળતી હતી, અને ત્યાર પછી ઇમામનું ઓપરેશન થઈ ગયું. માતા સલામત અને હુસેની મિશનરી બંને હાજર હતા, બંનેને અંદર જવાની છુટ્ટી મળી ડોક્ટર તરફથી કે ઇમામની મુલાકાત કરી શકે છે પણ વધારે વાત નહીં કરાવે. માતા તો રોવા માંડા ઇમામની હાલત જોઈને, ઉમે હબીબા રોઈ રહ્યા છે મમ્મીનો, ઇમામની હાલત જોઈને પોતાનું ધણી થાય ને ગમે એમ તો એની આંખમાંથી આંસુઓ જઈ રહ્યા છે કે આ હાલત. અને ખોજાના પરતાપે આ દરજ્જે પૂછ્યું, ખોજાઓને તો કદર જ નથી, કે તો જલતા કરે જ કે, અને તારી આ હાલત માલિક, એની આંખમાંથી આંસુઓ જઈ રહ્યા હતા. બાપે જોયું કે માતા રોઈ રહી છે એમની મિસેસ, બાપ કઈ ન બોલ્યા. હુસેની મિશનરી ની આંખમાંથી 1, 2, 3, 4 આંસુ પડવા લાગ્યા. ઇમામે જોયું, મિશનરી તું રોતા હે કે, મિશનરી તું રોતા હે? ખુદાવીન કે ગલું ભરાઈ ગયું, બોલી ન શક્યો બિચારો. ઇમામની હાલત તો સામે દેખાતી હતી દુનિયામાં, તું રોતા હે મિશનરી કે? દેખો મિશનરી, એ દુનિયા હે, ઇમામે કીધું, અહીં દુનિયા છે, આ इस दुनिया में दुख ज्यादा है, सुख कम है मिशनरी. और जितने भी हमारे मुरीदों के दुख थे वो सब दुख हमने अपने ऊपर ले लिए हैं, जानबूझ कर लिए हैं मिशनरी, जानबूझ कर लिए हैं. हमारा मुरीदों ना ऊपर जो दुख हुआ ना था, खाने ना आवे ने 70 बलाओ नाजिल तवानी थी, ये बदी बलाओ, बदा दुखो, बदी तकलीफो हमें हमारा जिस्म ऊपर ले लिए थे मिशनरी, अने हमें भोगवी रिया छे, हमें पोते मांगी ने लीधी छे, અમે પોતે માંગી છે મિશનરી. તમને થાય છે કે મિશનરી તમે ખોટું બોલતા હશો, એ તમને ફરમાન યાદ છે? ગવરે રહેમતમાં ફરમાન છે, જે તમારી એસોસિએશને બી માન્ય રાખી, એમાં ફરમાન છે, અમારા વાલા રૂહાની બચાવો, અમને ગમે તેટલું દુઃખ અને તકલીફ પડે તે સહન કરવા અમે તૈયાર છીએ. અમારા વાલા રૂહાની બચાવો, અમને ગમે તેટલું દુઃખ અને તકલીફ પડે તે સહન કરવા અમે તૈયાર છીએ, પણ તમને એક સુઈ પણ ન વાગે એવી અમારી ઈચ્છા છે. વાંચો ફરમાન, વાંચો મમીનો, તમને એક સુઈ ન વાગે, એક સુઈ ન વાગે એવી અમારી ઈચ્છા છે. ભલે અમને ગમે એટલું દુઃખ પડે, ગમે એટલી તકલીફ પડે તમારા ઇમામ ઉપર, અને કદાચ ઇમામત કતલ થતી હોય તો બી અમે સહન કરવા તૈયાર છીએ, પણ તમને એક સુઈ ન વાગે એવી અમારી ઈચ્છા છે. તમે ખાને ના હોય ને 70 બલા ઇમામ ઉપર નાઝિર થતી હોય, દુઃખ ઇમામ ભોગવતો હોય, તકલીફ ઇમામ ભોગવતો હોય, અમે રાજ કરતા હોય કેટલા દિવસ રાજ કરશું? મોત આવશે ત્યાં સુધી ને, પછી તો કઈ નથી ને. મિશનરી રોવા લઈ ગયો તો, માફ કે સબ જમાત કા દુઃખ અમને અપને ઉપર લે લ્યા મિશનરી. ત્યારે અમને યાદ આવ્યું એક શાયર કેતો ગયો તો, શાયરે ઇસ્લામે કીધું તો, અલ્લાહ ને પૈદા જો કીએ રંજો અલમ કો, તકસીમ વો સબ કીએ મોહિબાને અલી કો. અલ્લાહ ને પૈદા જો કીએ રંજો અલમ કો, તકસીમ વો સબ કીએ મોહિબાને અલી કો, પર સબસે દો ચંદ હિસ્સા મિલા આલે અબા કો, તહરીર કા ફરમાન હુઆ કુલ્લે કઝા કો.
ખુદાએ જેટલા દુનિયામાં દુઃખ પેદા કર્યા ને કે જેટલા રંજ એટલે દુઃખ, અલમ એટલે મુસીબતો, રંજ અને તકલીફ અને મુસીબતો દુનિયામાં જેટલી પેદા થઈ ને, તકસીમ વો સબ કીએ મોહિબાની અલી કો, અલીના ચાહવા વાળામાં પેલે વાટી દેવામાં આવ્યા. પછી કીધું કે બધા એના દુઃખો નો હિસ્સો ડબલ દોચન એટલે ડબલ હિસ્સો મુર્તઝાલી હાજરીમાં પોતાના ઉપર લીધો. પર સબસે દોચન હિસ્સા મિલા આલે અબ્બા કો, રસૂલ ની હાલના તકદીર માં એ દુખ આવ્યા બધા. અને તહરીર કા ફરમાન હોવા કુલ્લે કઝા કો, ખુદાવંદે ફરમાન કર્યું કે આને નોટ કરી લ્યો કે જેટલા બી દુઃખો છે મુરીદો તરફના એ આલે અબ્બા ને આપવામાં આવશે. તમને તમને ગમે એટલી તકલીફ થાય અમારા વાલા રૂહાની બચાવો, તમને એક સુઈ પણ ન વાગે એવી અમારી ઈચ્છા છે. પ્રિન્ટેડ ફરમાન તમે જોવો મેનો, 1400 વર્ષમાં જમાનો કેટલો બદલાઈ ગયો એ હું તમને બતાવવા માંગુ છું. 1400 વર્ષની અંદર કે ઇમામ ફરમાવે છે કે અમને દુઃખ પડે તો અમે ભોગવવા તૈયાર છે, તમને એક સુઈ પણ ન વાગે એવી અમારી ઈચ્છા છે. અને 1400 વર્ષ પહેલા શું હતું તમને કહું, એક દાખલો સાંભળી લ્યો તમે. હઝરત હબીબ નું નામ તમે સાંભળ્યું હશે, હદીસ ની કિતાબમાં એનું નામ આવે છે. બહુ બુઝુર્ગ હસ્તી હતી અને હિકાયત સાહબામાં એનું નામ છે. હઝરત હબીબ બહુ ઈમાની માણસ, પૈગંબર ઉપર જાન છિડકવા વાળો, રસુલ્લા એને મિશનરી બનાવીને ગામોમાં મોકલો તો લોકોને સમજાવવા માટે. એક વખત કાફીર લોકોએ માંગણી કરી કે અમુક માણસોને મોકલાવો અમને સમજાવે ને તમારા દીનમાં દાખલ કરે. પૈગંબરે મોકલ્યા એમાં ખબીબ બી હતા. એ લોકોએ દુશ્મનીથી બધાને મારી નાખ્યા અને હઝરત ખબીબને પકડીને લઈ ગયા કે સૌથી વધારે ખતરનાક આ માણસ છે જે મોહમ્મદનો દીન ફેલાવી રહ્યો છે, હું તમને ટૂંકાણમાં કહી દઉં. અને પછી લઈ ગયા અને આપને એક જેલમાં બંધ કરી દીધો મક્કાની અંદર. અને કાફરોએ બહુ તકલીફ આપી, બહુ માર માર્યો, ભૂખો રાખ્યો, તરસ્યો રાખ્યો, પાણી બી રાખે ને ખાવાની ચીજો રાખે અને કહેશે ખા, ઓલો ખાવા જાય એટલે મારે ને કોળા મારે ને ચામડી ઉદળી નાખે. એટલા દુઃખો આપ્યા એને. જયારે થઈ ગયું કે હવે આ મરી જવાનો છે ત્યારે પૂછ્યું કે શું વિચાર છે તારો, કે બસ કઈ નથી કે તમને જે ઠીક લાગે એ કરો. કે રસૂલુલ્લાહ મદીનામાં છે, આ મક્કામાં માર ખાઈ ગયો છે, હવે દુશ્મનોને થયું કે આ જીવશે નહીં, કે હવે ખૂબ તકલીફ આવી, જીસમની ચામડીઓ પૂરી ફાડી નાખી છે નહીં, હવે એમ કરો કે એને ફાંસી આપી દો. કે ફાંસીનો ફંદો તૈયાર કરવામાં આવ્યો, એને ઉપર ઉભો રાખવામાં આવ્યો લાંબા સ્ટૂલ ઉપર અને હવે આને ફાંસી દેવાની છે. કે એ પહેલા કે એને ફાંસી દેવામાં આવે એની આખરી ખાહિશ પૂછવામાં આવે છે. દરેક જમાનાનો દસ્તુર છે કે મરનારને પૂછવામાં આવે કે તારી કોઈ છેલ્લી ઈચ્છા છે. આને પૂછવામાં આવ્યું કે હબીબ, હબીબ તારી કોઈ છેલ્લી ઈચ્છા છે કે હવે તો તું બિલકુલ મોતના દરવાજા ઉપર છો, કે અધમુઓ તો થઈ ગયો છે ને થોડીક વારમાં મરી જાય, ઈચ્છા હોય તો બોલ. કે તો કે મારી એક ઈચ્છા છે, કે જલ્દી કહી દે શું ઈચ્છા છે. કે તો કે મારે 2 રકાત નમાઝ પડવી છે, કે નમાઝ પડી લઉં પછી મને ફાંસી આપજો, કે બસ બીજું કઈ નથી. કે તો કે નીચે ઉતારો કે નમાઝ પડો, મોત થી બીર્યો છે તો નમાઝ નું બાનું કરે છે, ઉતારો નીચે. કે નીચે ઉતાર્યો, જલ્દી થી નમાઝ પડ લે. કે ઓલા તરત જ નમાઝ પૂરી કરી અને કે છે બસ હવે મને ફાંસી આપી દો. કે આટલી વારમાં નમાઝ થઈ ગઈ તો કે બસ મારા મૌલાને સિજદો કરવો હતો, કે રસૂલુલ્લાહના શુકરાના અદા કરવા હતા. વધારે વાર કરત મન થતું હતું કે સિજદો લાંબો કરું, પણ એટલા માટે મેં કર્યો કે તમને એમ થાય કે મોત થી બીગ્યો છે અને સિજદાનું બાનું કરી અને મોતને હટાવવાની કોશિશ કરી રહ્યો છે, કે એટલે હું તરત જ ઉભો થઈ ગયો. તમે મને લગાવી દો ફાંસી ઉપર, કે પાછો ઉપર ચડાવ્યો. કાફરોમાંથી એકે પૂછ્યું, અબુ જહેલ જેવા કાફરે, કાફરોમાંથી એક બોલો અબુ જહેલ જેવો હશે ને કોઈ, કે હબીબ સાચું કહી દે, આ તારી આ હાલત કરનાર કોણ છે? કે જો તું મોહમ્મદના દિનમાં ન ગયો તો તારી આ હાલત ન થાત, કે તારી કેટલી ઇજ્જત હતી અમારી પાસે મોહમ્મદના દિનમાં જઈને અમારો દુશ્મન થઈ ગયો. કે તને આ હાલતે પહોંચાડનાર મોહમ્મદ છે, કે તને એમ નથી થતું કે આ હાલત ની પોતે મદીનામાં જલસા કરે છે અને તું ભૂખો તરસો મરી રહ્યો છો, કે ચામડી ઉદળી નાખી ભૂખો તરસ્યો રાખ્યો, કે મોહમ્મદના હિસાબે. કે આજે તને એમ થતું હશે ને કે તારી જગ્યા ઉપર જો મોહમ્મદ હોત તો કેટલું સારું થાત, કે તું આરામથી છૂટી જાત ને મોહમ્મદ ને ફાંસી મલત ને. કે બોલો કે કાફરો લાનત છે તમારા ઉપર, કે મારા જીસમના ટુકડે ટુકડા કરી નાખો ને, કે રાય રાય જેવડા બટકા કરી નાખો ને એ મને મંજૂર છે, કે પણ મારા મોહમ્મદના પગમાં એક કાંટો લાગે ને એ મને મંજૂર નથી. આ 1400 વર્ષ પહેલાનો જમાનો હતો.
મારા જિસ્મના ટુકડે ટુકડા કરી નાખો રાય રાય જેવડા એ મને મંજૂર છે કે પણ મોહમ્મદના પગમાં એક કાંટો વાગે એ મને મંજૂર નથી આ 1400 વર્ષ પહેલા અને આજે ઇમામ કે છે કે અમને ગમે એટલી તકલીફ પડે દુઃખ પડે એ અમે સહન કરવા તૈયાર છીએ અમારા વાલા રૂવાની બચાવો પણ તમને એક સુઈ પણ ન વાગે એવી અમારી ઈચ્છા છે ફરક જુઓ જમાનામાં કેટલો ફરક આવી ગયો અને જયારે એને ફાંસી આપવામાં આવી છેલ્લા શબ્દ હતો એ અલ્લાહના રસૂલ મારા સલામ છે તમને હું સલામ પહોંચાડું છું તમને હું તમને જોઈ શકતો નથી પણ મારા સલામ છે અને મારી કોઈ ભૂલ થઈ હોય તો દરગુજર કરજો અલ્લાહના રસૂલે એલાન કર્યું કે મને ખુદાવંદ તાલા તરફથી કહેવામાં આવ્યું છે કે ખબીબને શહીદ કરવામાં આવ્યા છે એ જ વખતે એલાન કર્યું હતું મને ખુદાવંદ તાલા તરફથી કહેવામાં આવ્યું છે કે હઝરત ખબીબ શહીદ થઈ ગયા આપણે એના હાથમાં દુઆ માંગવી જોઈએ કહેવાનો મતલબ સમજા આજે અમે કેવા થઈ ગયા છીએ મુમિનો એ જમાનો હતો કે માલિક માટે જાન અપાતી હતી આજે માલિકની જાન લેવાય છે મુમિનો ઇમામની ઇમામત કતલ થાય છે ઇમામત શહીદ થતી જાય છે શા માટે અમારા પ્રતાપે કારણ કે અમારે ફરમાન નથી માનવા અમારે ખાને નથી આવવું અમારે બંદગી નથી કરવી અમારે દુઆ તસ્બીમાં હાજરી નથી આપવી અમારે દસોન નથી દેવી મોમીનો અમે હરેક રીતે કાચા શું કામ એ મોમીનો પૈસા વધારે થઈ ગયા છે કમાણી ખૂબ થઈ ગઈ છે યાદ રાખજો કાંઈ સાથે નહીં આવે મૌલાની મોહબ્બત સાથે આવશે જમાતખાનાની હાજરી સાથે આવશે દસોન માલે વાજબાત સાથે આવશે અને જે નેકીના કાર્યો કર્યા હશે એ સાથે આવશે મૌલાને રાજી કર્યા હશે તો એ સાથે આવશે આ કાંઈ સાથે નહીં આવે અને ક્યારે મોત આવશે અમે જાણતા નથી હજી બી તમને કહું છું મૌલાને રાજી કરો દિનમાં બી આબાદ થશો ને દુનિયામાં બી આબાદ થશો દુઆ માંગશો મૌલા પાસે યાલી યા હાજરી માં તું ગજ્જમા જી કુલ મુશ્કેલ કર યાલી તું ગજ્જમા જી ને કુમે દો પૂરી કર યાલી તો ગજ્જામાત જી આફત ભલા બીમારીઓ દફે કર યાલી તો ગજ્જામાત ને ધંધા રોજગાર કમાણી માં ખૂટ બરકત દે યાલી તો ગજ્જામાત ની દિન પ્રતિદિન ચડતી કર યાલી તો ગજ્જામાત ને સવાર સાંજ બંને વખત જમાત ખાને આવવાની આલા હિંમત દે યાલી તો ગજ્જામાત ને દસોન સુકરી તને ઇબાદત માં પૂરા રખ યાલી તો ગજ્જામાત નો માલ જાન આલ ઔલાદ ઇજ્જત અને ઈમાન સલામત રાખ યાલી તો ગજ્જામાત ને હકીકત થી સમજ દે યાલી તો ગજ્જામાત ઉપર ખૂબ ખૂબ રાજી થા યાલી તો ગજ્જામાત ને જીવન ના છેલ્લા દમ સુધી તારા ઘરની તેમજ ગજ્જામાત ની ખિદમત કરવા શક્તિશાળી બનાવ યાલી તું ગજ્જામાત ને તારી ફરમા બરદાર મોમન જમાત બનાવ યાલી તું ગજ્જામાત ને તારો જાહેરી બાતુની વ નુરાની દીદાર નસીબ કર યાલી યા હાજર ઇમામ તું ગજ્જામાત જી અરજ વેંતી તારી હુઝુર નૂરપુર માં કબૂલ કર ગુરજમાત કે હાય જિંદા અલાવરિયા સલવાત પડો